सावधान ध्यान की मुद्रा, आंखों कोमलता थी बंद, शरीर स्थिर, मन शांत, और हमने धूम थी ध्यान शुरू करीशु। चार बार ऊपर धूम, चार बार नीचे।
હવે અનિત્ય ભાવનાનો અભ્યાસ કરીશું. ધ્યાનસ્થ સ્થિતિ, અનિત્ય ભાવના એટલે જે પરમેનન્ટ નથી, નિત્ય નથી, જે ક્ષણિક છે, ક્ષણભંગુર છે, ટકવાનું નથી, એનું ચિંતન કરવાનું છે. સૌપ્રથમ શરીરમાં આવતી બીમારીઓ, શરીરમાં ઉત્પન્ન થતા રોગો એ માત્ર એક સંયોગ છે. જેનો સંયોગ થાય છે તેનો અવશ્ય વિયોગ થાય છે. બીમારીઓના સંયોગનું ચિંતન કરો અને ચિંતન કરતા કરતા અનુભવ કરો કે આ બીમારી પણ પરમેનન્ટ નથી, શાશ્વત નથી. બીમારી આવે આર્ત ધ્યાન થાય છે, કેમ કે હું બીમારીને શાશ્વત માની લઉં છું એટલે મોહગ્રસ્ત થાઉં છું. નાની કે મોટી કોઈ બીમારી પરમેનન્ટ નથી, આવી છે એનો અર્થ જ છે જવાની છે. ચિંતન કરો, મનન કરો. કોઈ પણ નાની મોટી બીમારી જો હોય તો એની ક્ષણિકતાનું ચિંતન કરો. કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે બેસીશું, ધ્યાનનો પ્રયોગ ચાલે છે. જરા પણ આવાજ ના આવે, ખલેલ ન પહોંચે. આવનારા દરેક સાધર્મિકોને વિનંતી, કોઈ ધ્યાનસ્થ વ્યક્તિને ખલેલ ન પહોંચે એવી રીતે. જે પણ બીમારી આવી છે મારા કર્મનો ઉદય છે અથવા મારી આસક્તિના કારણે શરીરમાં રોગ ઉત્પન્ન થયા છે. ક્ષણભંગુર છે, શાશ્વત છે, શાશ્વત નથી, ક્ષણિક છે. ભાવના કરીશું તો બીમારી પ્રત્યે આર્ત ધ્યાન નહીં થાય. જેટલું બને એટલું ઊંડાણથી ચિંતન કરતા જાઓ અને ચિંતન દ્વારા એ સત્યનો સાક્ષાત્કાર કરો કે હું બીમારીથી અલગ છું, બીમારી મારું સ્વરૂપ નથી, હું ભિન્ન છું. જે શરીર પર બીમારીઓ આવે છે એ શરીર પોતે પણ માત્ર એક સંયોગ છે. શરીર જ જ્યાં ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તો બીમારીઓનું શું? આ શરીર પ્રત્યે પણ આસક્તિ છોડવા માટે ચિંતન કરો કે શરીર પણ પરમેનન્ટ નથી. પહેલા બાળપણ હતું, જવાની આવી, પ્રૌઢાવસ્થા આવી, શરીરનો સ્વભાવ જ છે ક્ષણે ક્ષણે ક્ષીણ થાય છે.
બદલાતા શરીર પ્રત્યે સંયોગનું ચિંતન અને એ અનિત્ય છે એ ભાવનાનો સાક્ષાત્કાર કરો. છૂટવાનો જ છે એક દિવસ, આજે નહીં તો કાલે. શરીર છૂટે એના પહેલા એના મોંને છોડી દઈએ. મારું જ શરીર નહીં, બીજાનું શરીર પણ ક્ષણભંગુર છે. જેની સાથે મેં મોહના સંબંધો બાંધ્યા છે એ સ્વજનો કે સ્નેહીઓ, એમનું શરીર પણ ટકવાનું નથી. માત્ર કર્મજન્ય સંયોગ છે. બીજાના શરીર પ્રત્યે પણ મોહ નહીં રાખો. આજ રીતે કાલ એ પણ વિદાય લેવાના છે. શરીરની સાથે રહીએ મોહના સંબંધ બાંધ્યા વગર, બીજા લોકો સાથે પ્રેમથી રહીએ મોહના સંબંધ બાંધ્યા વગર, કેમ કે અનિત્ય છે. ચિંતન કરો, મનન કરો. એટલું ગહેરું ચિંતન કે સબકોન્શિયસ માઇન્ડ સુધી જઈ સંસ્કાર બને. આ મનના વિચારો, મનની ઉલઝનો, મનની ચંચળતા એ પણ માત્ર એક સંયોગ છે. બહુ વિચારો આવે, વિચલિત ન થાવ. વિચારોનું આયુષ્ય લાંબુ નથી હોતું. માત્ર એક સંયોગ છે. પૂર્વ સંસ્કારોના કારણે મગજમાં ભિન્ન ભિન્ન વિચારો ઉઠતા હોય છે. વિચારોથી વિહવણ ન થાવ. ક્ષણિક છે. ઉદ્વિગ્ન ન થાવ કે કેમ આવા વિચારો આવે છે. માત્ર એક સંયોગ છે. એને પણ બદલી શકાય છે, છોડી શકાય છે. અશુભમાંથી શુભમાં વિચારોનું પરિવર્તન કરી શકાય. વિચારોની ક્ષણિકતાનું ચિંતન અને અનિત્યતાનો અનુભવ કરો.
અસંસ્કાર જન્ય આદતો ટેવો, નાની મોટી ટેવ આદત હેબિટ્સ, એ પણ માત્ર એક સંયોગ છે. જન્મ થયો ત્યારે કોઈ આદત નથી, ધીરે 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 પરિસ્થિતિવશ લોકોના પ્રભાવમાં આવીને અનેક નાની મોટી આદતો ઊભી કરી. એ આદતો પણ મેં જ પાડી છે, હું જ એને છોડી શકું છું, કેમ કે પરમેનન્ટ નથી. ચાયની આદત, કોફીની આદત, પીવાની આદત, વારંવાર ખાવા પીવાની આદત, માત્ર એક સંયોગ છે. ગુસ્સે થવાની આદત, આ બધી આદતો મેં જ પાડી છે, હું છોડી શકું છું. આદતોના સંયોગનું ચિંતન અને એની અનિત્યતાનો અનુભવ કરો. અને છેલ્લે આ કર્મો, અનેક જન્મોની યાત્રામાં જે મેં કર્મો બાંધ્યા છે, સારા કે નરસા, માત્ર એક સંયોગ છે. અજ્ઞાનતાવશ, મોહવશ, પ્રમાદવશ જે કર્મોનો સંચય કર્યો છે તે પણ એક સંયોગ છે. કર્મોને પણ છોડી શકાય છે, તોડી શકાય છે, બદલી શકાય છે. કર્મ પણ મારું સ્વરૂપ નથી, વિભાવ છે, ઉપાધિ છે. તપ દ્વારા, સંયમ દ્વારા, વૈરાગ્ય દ્વારા, સેવા દ્વારા, સ્વાધ્યાય દ્વારા, ધ્યાન દ્વારા હું મારા જ બાંધેલા કર્મોને ઉદયમાં આવતા પહેલા છોડી શકું છું. અને એના થકી કર્મોથી ઊભી થતી પરિસ્થિતિઓને બદલી શકું છું. આત્માનો પુરુષાર્થ એટલો છે, આત્માનું વીર્ય એટલું છે કે કર્મોના પણ ભૂક્કા બોલાવી શકે છે. અનંત વીર્ય આત્માનો ગુણ છે, જો એનો ઉપયોગ કરીએ તો કર્મની શુદ્ધિ પણ થઈ શકે. અજ્ઞાનતાથી બાંધેલા કર્મો પશ્ચાતાપ દ્વારા, પ્રાયશ્ચિત દ્વારા પણ તૂટી શકે છે. આ પસ્તાવો વિપુલ ચરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પાપને પુણ્યમાં કન્વર્ટ કરી શકાય છે. એ આત્માના વીર્યબળને જગાવીએ. ક્યારેય પોતાને કાયર કમજોર ન માનીએ. હું અનંત શક્તિ સંપન્ન છું. નાની નાની વાતમાં ડિપ્રેશન શું આવે, નાની નાની વાતમાં ફ્રસ્ટ્રેશન શું કામ આવે, મારા વિવેકથી
આ બધા જ વિભાવોને કંટ્રોલમાં કરો. આ બધા જ અનિત્ય સ્વભાવમાં એક વસ્તુ એવી છે જે અનિત્ય નથી, નિત્ય છે, પરમેનન્ટ, અને એ છે મારું સ્વરૂપ આત્મતત્વ. એને જો ઓળખી લઈએ તો આ સંયોગ અને વિયોગના ચક્રમાં આપણે ફસાઈએ નહીં, પીડિત ન થઈએ, દુઃખી ન થઈએ. આત્મતત્વનો અનુભવ કરો. હું જન્મતો નથી, મરતો નથી. હું પરમ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છું, નિર્વિકાર, નિર્વિચાર, માત્ર જ્યોતિ સ્વરૂપ. એ ચૈતન્યનો અનુભવ કરો. એ ચૈતન્ય સ્વરૂપમાં કોઈ રોગ નથી, શોક નથી, જન્મ નથી, બુઢાપો નથી, મૃત્યુ નથી. સતત આ ભાવનાને ધ્યાનમાં રાખીને જીવવાનો અભ્યાસ કરીશું, બધા જ સાથે રહીશું, આસક્ત નહીં થઈએ, બધા જ ભોગ ઉપભોગ કરીશું, આસક્ત નહીં થઈએ, બધા જ સ્થાનોમાં પરિભ્રમણ કરીશું, મોહગ્રસ્ત નહીં થઈએ. વસ્તુ અને વ્યક્તિ બંધન નથી, મારો મોહ બંધન ઉત્પન્ન કરે છે. આ અનિત્ય ભાવનાથી હું શુદ્ધ સ્વરૂપને કેન્દ્રમાં રાખીને જીવવાનો અભ્યાસ કરીશ. ઉપાધ્યાય પદનું સ્મરણ કરી 2 મિનિટ જપ કરી આજનો પ્રયોગ પૂરો કરીશું. ઉપાધ્યાય પદની આરાધના આઈમિલના 4th દિવસે. ॐ ह्रीं नमो उवच्छाय ॐ ह्रीं नमो उवच्छायाणम् ॐ ह्रीं नमो उवच्छायाणम् ॐ ह्रीं नमो उवच्छायाणम् Thank you.
અગિયાર અંગો બાર ઉપાંગો પોતે ભણે છે, બીજાને ભણાવે છે, એવા 25 ગુણોના ધારક ઉપાધ્યાયને પ્રણામ કરી વંદન કરી ભાવના કરીએ, એમનું યથકિંચિત જ્ઞાન આપણામાં સંક્રાંત થાય, એમના જ્ઞાનથી આપણે ભાવિત થઈએ અને અજ્ઞાનના આવરણને દૂર કરીએ. આંબેલની હોળીના આ ચોથા દિવસે અજ્ઞાન આવરણને દૂર કરવાનું છે. સમજદારીનો દીપક, વિવેકનો દીપક, જ્ઞાનનો દીપક પ્રગટાવવાનો છે. ત્રણ વાર ઓમકારને ધ્વનિ કરી પ્રયોગને વિરામ આપીશું. બહુ પાછળ હજુ ઘણા લોકો બેઠા છે, ખબર નહીં રોજ કેમ કેવું પડે. જો જવાની ઉતાવળ ન હોય તો આગળ આવી શકાય. પ્લીઝ, પેલી લાઈન આખી ભરેલી છે ને, એ બધું ખાલી છે. આ રોજ કેવું ન પડે, રોજ જેને કેવું પડે એ વક્ર જળ કહેવાય. આટલું સાંભળ્યા પછી રોજ કેવું પડે, આગળ આવો આગળ આવો. ટાઈમ આપું છું, આવી જાઓ, બીજો આવી જાઓ. પાછળ બેસીને અનુભવ કરી લીધો સાંભળવાનો, આગળ બેસીને પણ અનુભવ કરો કેવું લાગે છે. પ્રશ્ન તો પૂછતો જ નથી, ચિંતા છે. અને ફોનની ઘંટી તો વાગવી જ ન જોઈએ. આવીને અહીંયા ગેટમાં પ્રવેશ કરો ને ત્યારે જ બંધ કરો.
અહીંયા આવ્યા પછી નહીં, પછી જગ્યા રોકવામાં નામાં સામાયિક ભૂલી જાઓ છો, પછી ત્યાંથી એન્ટ્રી કરો ને સેલ્ફ ઓન બધું. ડિસિપ્લિન થોડુંક રહેવું જોઈએ તો જ પાત્રતા આવે, પાત્રતા આવે તો જ જ્ઞાન પચે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂળિ ભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ધ્યાન સંગ્રહિત છે એનું નામ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. આ અધ્યયનના 36 ચેપ્ટર છે, એમાં આજે આપણે 14મા અધ્યયનને આધાર બનાવીને જેનું નામ છે ઈશુ કાર્ય અધ્યયન. ઈશુકાર રાજાના નામથી આ અધ્યયનનું નામ છે ઈશુકાર્ય અધ્યયન. અને ચર્ચાનો વિષય રાખ્યો છે સત્સંગનો મહિમા. કેવી રીતે આ અધ્યયન આપણને પ્રેરણા આપશે કે જિંદગીમાં સારી વ્યક્તિની સંગત કરવાનું મહત્વ કેટલું છે, કેવી રીતે એક સજ્જન વ્યક્તિના સંપર્કમાં આવવાથી જિંદગીની ધારા સમગ્ર રૂપે બદલાઈ જાય છે. સત્સંગ કરેલો, સત્સંગ દ્વારા ગુરુને સેવેલા ક્યારેય વ્યર્થ જતા નથી.
કોશિશ કરીશ કાલ પરમ દિવસે બતાવવાની કે આ સંસ્કારો કેટલું કામ કરે છે. અને સત્સંગ દ્વારા પડેલા સંસ્કારો એક જન્મ નહીં અનેક જન્મોનું જીવ માટે ભાથું બની જાય છે. સારા સંસ્કાર હોય તો ઊંચી ગતિમાં જીવ આગળ વધતો જાય, ખરાબ સંસ્કારો હોય તો પતન કરતા 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 નીચલી ગતિઓમાં જીવ પડતો જાય. બંને પ્રકારના સંસ્કારો હોય છે અને બંને પ્રકારની સંગતિ હોય છે. સારા લોકોની સંગતિમાં રહીએ તો ઉત્થાન થાય, ખરાબ વ્યક્તિની સંગતિમાં રહીએ તો પતન થાય. ઉત્તરાધીન સૂત્ર એટલું વૈરાગ્યપ્રદ છે, તમે જોઈ રહ્યા છો છેલ્લા 3 દિવસથી. ગમે એટલો તીવ્ર મોહ હોય, આ ભગવાનની વાણી કાને પડે એટલે મોહનો પથ્થર પીગળ્યા વગર રહે. એટલી વૈરાગ્યપ્રદ આ પ્રભુ મહાવીરની દેશના છે. વાતની શરૂઆત કરું આજે, તો દરેક જીવ મોક્ષ માર્ગમાં આગળ વધવા ઝંખતો હોય છે. મોક્ષ માર્ગ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર તપ. એ માર્ગમાં આગળ વધતા વધતા દરેક જીવનું એક લક્ષ્ય હોય છે, દરેક ભવિ જીવનું એક લક્ષ્ય હોય છે કે હું બંધનોથી મુક્ત થાઉં, સમસ્ત સમગ્ર ઉપાધિઓથી મુક્ત થાઉં. અને એ મુક્ત થવાનો એક માર્ગ છે શ્રુતની આરાધના. શ્રુતની આરાધના દ્વારા, શ્રુતના અભ્યાસ દ્વારા જીવ અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પ્રવેશ કરે છે. અનેક રીતે શ્રુતની આરાધના થઈ શકે. વ્યાખ્યાન સાંભળીને શ્રુતની આરાધના થાય, જ્ઞાન અને જ્ઞાનીની સેવા કરીને શ્રુતની આરાધના થાય, જીનાગમોનો અભ્યાસ કરીને પણ શ્રુતની આરાધના થાય, શ્રદ્ધા ભક્તિ રાખીને પણ જીવ શ્રુતની આરાધના કરી શકે. અને એ આરાધના કરવા માટે આપણે ત્યાં 4 પ્રકારના અનુયોગ બતાવે. 4 અનુયોગ. પહેલા અનુયોગનું નામ પ્રથમાનુયોગ, જેનું લોકભોગ્ય ભાષામાં કથાનુયોગ. અનુયોગ કેટલા છે? હવે વિષયમાં પ્રવેશ કરું છું. અનુયોગ 4 છે, યાદ રાખજો. પહેલો યોગ છે કથાનુયોગ, બીજો યોગ છે ગણિતાનું યોગ, જેમાં બધી ફિગર્સ હોય, આંકડા હોય, કર્મના પ્રકાર કેટલા, એના ભેદ કેટલા, પ્રતિભેદ કેટલા, જેમાં બધું જ ગણિત શાસ્ત્ર હોય એને ગણિતાનું યોગ કહેવાય. આ 45 એ 45 આગમોમાં કેટલાક આગમો કથાનું યોગના છે, તો કેટલાક આગમોનું પ્રધાન ફોકસ ગણિતાનું યોગ છે. નંબર 3, કેટલાક આગમો દ્રવ્યાનું યોગના છે. ત્રીજો યોગ એનું નામ દ્રવ્યાનું યોગ, જેમાં બધા દ્રવ્યોનું વર્ણન હોય. 6 દ્રવ્ય, ફોર એક્ઝામ્પલ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. 6 દ્રવ્ય, આવા અનેક
દ્રવ્યોની જેમ ચર્ચા છે, ફૂતકરોની ચર્ચા છે, વરગણાઓની ચર્ચા છે, આ બધું દ્રવ્ય યોગમાં. અને ચોથો યોગ છે ચરણ કરણાનો યોગ. ચરણ કરણાનો યોગ, બધા જ યોગો આ ત્રણે કરીને છેલ્લે શું કરવાનું? ચરણાનુયોગનો મતલબ છે કોઈના ચરણોમાં બેસીને આપણું આ ચરણ સુધારવાનું. કોઈના ચરણમાં બેસીને આપણું આચરણ, આપણું કેરેક્ટર, આપણું બિહેવિયર સુધારવાનું. એ જે જીવનની અંદર આ શ્રુતનો અભ્યાસ કર્યો, આ દ્રવ્યનો અભ્યાસ કર્યો, દ્રવ્યનો અભ્યાસ એટલે થોપડાઓનો અભ્યાસ, તત્વોનો અભ્યાસ કર્યો, અને આ બધી જ કથાઓ સાંભળી, આ બધું જ કરીને છેલ્લે કરવાનું શું? જીવન વ્યવહારમાં ઉતારવા, આચરણ કરવા. એ આચરણ કરો તો એને કહેવાય ચરણાનુયોગ. અને એના ગ્રંથો છે આગળમાં. ફોર એક્ઝામ્પલ, વાત નીકળી છે તો કહી દઉં, આચારાંગ એક ગ્રંથ છે. 45 આગમમાં એક આગમનું નામ શું? આચાર. હજુ તો 45માંથી આપણે એક લઈએ છીએ. હા, અને એમાં ખાલી આછો ચંચુપા, ખાલી સમરી, આખું ઉત્તરાધીન કરો તો 5 વર્ષ લાગે. કેટલા વર્ષ? તો વ્યવસ્થિત અભ્યાસ થાય, રોજ 2 કલાક વાંચના લઈએ, 5 વર્ષ લાગે તો ઉત્તરાધ્યન આપણે કંઈક સમજ્યા કહેવાય. એવું એક આચારાંગ છે જેમાં ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લીધા પછી કઈ કઈ આરાધના કરતા હતા? આચરણ. આરાધના એટલે આચરણ. શું કરતા હતા ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી? આ વૃક્ષમાં ધ્યાનમાં ઉભા રહી ગયા, કાયોત્સર્ગમાં ઉભા રહી ગયા, બાર ભાવનાનું ચિંતન કરતા હતા, એક દ્રષ્ટિ પર અનિમેષ ધ્યાન કરતા હતા. આ બધું શું કરતા હતા એનું વર્ણન તમારે જાણવું હોય કે ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી કેટલા વર્ષ આરાધના કરી? 12.5 વર્ષ. તો શું કર્યું? તપસ્યા કરી, ભૂખે રહ્યા ના 12.5 વર્ષ. આપણે પણ 12.5 વર્ષ જો થોડીક થોડીક આરાધના કરીએ તોય ક્યાં પહોંચી જઈએ? તો ભગવાન જેવા પરંપરાક્રમી જેનું એકમાત્ર કર્તવ્ય 24 કલાક, કેટલા કલાક એમની આરાધના રૂપની, કેટલા કલાકની? હલો, 24 કલાકની આરાધના. આપણે તો 1.5 કલાક સાંભળી તો હવે ટૂ મચ હોપ બ્રેક, 1.5 કલાક પણ થાકી જઈએ. જો કે આ મિલીઓડી પૂરી થશે ને તો બીજા સ્પીકર આવશે ને એના પર અસર થશે. હવે થોડું વેકેશન આપો, હવે ઉપરા ઉપર બમ્પર ટુ બમ્પર. હા, એટલે બધા સેન્ટરોમાં જ્યારે એ લોકો સ્કેડ્યુલ બનાવે ને ત્યારે વિચાર કરે, બસ મહિનામાં એક જ સ્પીકર ઇનફ. ભગવાન મહાવીર ની આરાધના રોજ ની કેટલા કલાક ની? આ જવાબદારી પૂર્વક બોલું છું, 24 કલાક. નો વચ્ચે કોઈ અંતરાય નહીં, સ્ખલન નહીં. એ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક દર્શના વર્ણીનો ઉદય થઈ જતો અને ક્યારેક ક્યારેક ઝપકી આવી જતી, એ વાત અલગ, બાકી અખંડ આરાધના. સાહેબ વિચાર કરો, દીક્ષા લીધા પછી આડા પડ્યા નથી, લાઈ ડાઉન થયા નથી, ઊંઘની ઝપકી પણ લીધી તો કેવી રીતે? કઈ મુદ્રામાં? દર્શનાવરણીનો થોડો ઉદય થયો, એ પણ એમ નહીં કે ચલો હવે કર્મનો ઉદય છે ને તો થોડુંક સુઈ લઈએ. નો વિસ્તર, નો
પી લો, કાંઈ જ નહીં, ઉભા ઉભા ધ્યાનમાં ક્યારેક ઝપકી આવી જતી. એવી ઝપકીઓ ગણતા ગણતા આખાય 12.5 વર્ષમાં કેટલી મિનિટની ઝપકી ટોટલ આવી? 48 મિનિટ. 12.5 વર્ષમાં 48. આપણને તો એક રાતમાં 48 મિનિટ ઓછી ઊંઘ આવે તો આજે મજા નથી. અને સીધું આર્ધ ધ્યાન શરૂ થાય. ગ્રંથો છે, આ તો વાત નીકળી એવી રીતે સ્વીકારી. ઓહો, મન લાગે આમાં એક વાર રસ પડે ને તો બાહ્ય બધા જ વહેવારો આપણા શું થાય, પાર્ટીઓ લગભગ તો બંધ થઈ ગઈ છે ઘણા દિવસ, ના થઈ ગઈ કે નહીં, કે હજુ બાકી છે? નવા નિશાળીઓ ને હજી બાકી છે, હવે ધીરે ધીરે આવતા થયા છે. આ ઉત્તરાધન એવો રંગ લગાડશે સત્સંગનો કે બરાબર જો 7 દિવસ સાંભળ્યું ને તો પાર્ટીઓમાં જશો પણ ઉત્સાહ ઢીલો થઈ જશે, પછી એ મજા નહીં આવે. અને જરા ખાઈને મોઢું બતાવી પાછા ભાગી, પછી બહુ રહેવાનું મન નહીં થાય. આ સત્સંગનો પ્રભાવ છે. અને એ આયુષ્ય કાર્ય અધ્યયન બતાવશે કે કેવી રીતે આ કથાનો યોગ દ્વારા સત્સંગથી જીવને અસર થાય છે. તો કથાનો યોગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. કથાનો યોગ એટલે શું? મહાપુરુષના જીવન ચરિત્રોથી પોતાનું ચરિત્ર બદલવું. ઘણી વાર એમને હું તમને કહું ને કે મોહ ના રાખો, આસક્તિ ના રાખો, તો તમને નહીં સમજાય. પણ મહાપુરુષનું કોઈ એક્ઝામ્પલ લઈને વાત કરીશ કે આમને પણ આવું કર્યું, આમને પણ આવું કર્યું. ચક્રવર્તી શાંતિનાથ ભગવાન 6 ખંડનું રાજ્ય છોડીને એક ક્ષણમાં ચાલ્યા ગયા. આવું સાંભળીએ ત્યારે આપણને થાય કે જો એ આટલું છોડી શકે તો આપણે એના જ અનુગામી છીએ, થોડું તો કરી શકીએ. સામાન્ય બાળ જીવોને, સામાન્ય જેને બહુ જ જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ ન હોય ને, એના માટે કથાનો યોગ ઇઝ ધ બેસ્ટ મોટિવેશન ફોર્સ. અને જો સાહેબ, કથાનો યોગમાં એક શબ્દથી તો તમે બહુ પ્રચલિત છો, કથા. કથાથી તમે પરિચિત છો કે નહીં? શાસ્ત્રકારો પણ કેટલા સાયકોલોજી છે કે માણસની જે વીકનેસ છે ને એને પહેલા પકડો અને એનાથી શાસ્ત્રની શરૂઆત. એટલે આપણે બધા કથા કરવામાં તો એક્સપર્ટ છીએ. સ્ત્રી કથા, ભક્ત કથા, જેવા નવરા પડે. આજે આઈપીએલમાં શું હતું એમાં પછી એ ભક્ત કથા એટલે ભોજનની કથા. 1 મહિના પહેલા પાળી તળા ગયા હતા, શું દહીં હતું બેઠા જેવું. લે, આ શરૂ થઈ ગયો કથાનું યોગ. આ કથાનમાં જીવને ટેવ છે. અને અમે ત્યાં ગયા હતા અને પછી શું થયું? કથામાં શું આવે? જિજ્ઞાસા જીવને પછી શું થયું, પછી શું થયું? આ ઉત્સુકતા જાણવાની હોય. પણ એ બધી વિકથાઓ છે. શાસ્ત્રમાં 2 કથા, વિકથા અને શાસ્ત્ર કથા, આ 2 કથાના ભાગ વિભાજિત કરે. આપણે જે કરીએ છીએ 24 કલાકે, કઈ કથાઓ હોય છે? વિકથાઓ. એમાં 4 વિકથાઓ બતાવી. સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા. હમણાં હું ઇન્ડિયાથી આવ્યો તો બધા પૂછે કે મોદી સાહેબ શું કરે છે, શું ચાલે છે ઇન્ડિયા. અને આવી ચર્ચા એક વાર ચાલુ થાય ને સાહેબ, 2 કલાક ક્યારે ખબર પડે. અને આમ આપણે કઈક એક સમય કરીને બેસાતું નથી. અને આમ બેઠા બેઠા 2 કલાક યુપીમાં બીજેપી આવી ગયું ને આ આવી ગયું, નરેન્દ્ર મોદીએ નોટ બંધ કરી, બહુ આમ એવી ચર્ચામાં ઉપડે. અને એમાં પાછું ટ્રમ્પની વાત આવે એટલે તો ગયા. એક વાર એ રાજકથા અને દેશકથામાં ઉતર્યા સાહેબ, જૈન શાસ્ત્ર કહે છે આ કથા ચાલુ કરી એટલે આર્થ ધ્યાન ચાલુ થયું. આ બધી જ કથાઓ કયું ધ્યાન છે? આર્ત ધ્યાન. સુકામ આર્ત ધ્યાન
એમાં પાછી કથા કરતા કરતા સારી વાત આવશે તો રાગ થશે, ખરાબ વાત આવશે તો દ્વેષ થશે. બધું જ અર્થ ધ્યાનમાં કન્વર્ટ થશે. પણ મહાપુરુષે હા માણસની વીકનેસ પકડી કે જીવને ઉત્સુકતા હોય છે, પછી શું થયું, પછી શું થયું. તો એને મહાપુરુષે વિચાર્યું કે આ વિષયને અશુભમાંથી શુભમાં લઈ જાઓ. ચક્રવર્તી સનતકુમારનું પછી શું થયું, પછી શું થયું, એ જ્યારે સાધુ બન્યા પછી શું થયું, એમના જે રોગ પેદા થયા હતા 16 પ્રકારના, પછી કેવી રીતે દૂર કર્યા, એ જ વિષયને તમે શુભમાં લઈ જાઓ તો આર્ત ધ્યાનમાંથી જીવ જંપ મારે સીધો જ ધર્મ ધ્યાન. એ આ કથાનો યોગનો વિષય છે. અને લખેલી ખબર નહીં આ વખતે કે માંડલી હોળીમાં આ બધા જ દ્રષ્ટાંતોનો વિષય આવ્યો. બાકી આ જ ઉત્તરાધનમાં દ્રવ્યાનું યોગ પણ છે, આ જ ઉત્તરાધન સૂત્રમાં ગણિતાનું યોગ પણ છે, આ જ ઉત્તરાધન સૂત્રમાં ચરણ કરણાનું યોગ પણ છે. પણ હું ક્રમથી લઉં છું એટલે જે જે વિષય આવે હું લેતો જાઉં છું, તોય બાકી રહી જશે. 20 સુધી જ પહોંચશું આપણે. છે કેટલા અધ્યાય, કેટલા 36. આછી સમરી આપી રહ્યો છું, 20 સુધી છેલ્લા દિવસે પહોંચીશું. એટલે કેટલા બાકી રહ્યા, 16 બાકી છે. મારા જેવા બીજા કોઈ આવે તો એની પાસે કરાવો છો પાછા. તો આ કથાનું યોગ, સો બ્યુટીફુલ કથાનો યોગ. થી ખબર પડે કે આ મહાપુરુષો જ્યારે એમના જીવનમાં પણ પુણ્ય પાપના પ્રસંગો આવ્યા ત્યારે કેવી રીતે વર્તતા હતા. આપણે હમણાં જ વાત કરી ને અજિતનાથના સમયમાં થઈ ગયા સગર ચક્રવર્તી 60,000 પુત્રોની હત્યા થઈ, એ કેવી રીતે વર્ત્યા. અને આપણા ઘરમાં એક વ્યક્તિનો વિયોગ થાય તો વર્ષો સુધી આર્ત ધ્યાનમાંથી બહાર નથી. આ કથાનો યોગ પ્રેરણા આપે છે કે પુણ્ય પાપના પ્રસંગોમાં સમભાવ કેવી રીતે રાખો. અદ્ભુત છે. આજ આજનું ચેપ્ટર ભગવાનની વાણી, દરેક ચેપ્ટર અદ્ભુત જ હોય. પણ આયુષ્યકાળીય અધ્યયન પણ કેવી રીતે જીવને મોટિવેટ કરે છે જરા સમજવાની કોશિશ કરીએ. આપણે ચિત્ત સંભૂતિ અધ્યયનમાં જોઈ ગયા કે 4 ગોપાળ પુત્રોએ દીક્ષા લીધી. જો સાંભળ્યું હોય તો 2-3 દિવસ પહેલા કે ત્યારે આટલી સંખ્યા નથી, નાના હોલમાં હતું, નાનામાં તો મોટામાં આવ્યા હે, તો આટલા બધા નહોતા ત્યારે. પણ આપણે ચર્ચા કરી કે ચિત્ત અને સંભૂતિને વખતે કે એ બંને જણાએ દીક્ષા નથી લીધી, એની સાથે બીજા 2 ગોપાળ પુત્રો પણ હતા. ટોટલ કેટલાય દીક્ષા લીધી હતી, 4. એ 4માંથી જે 2 મુનિઓ હતા જેમને થોડુંક ઘૃણા પેદા થઈ સાધુપણામાં કે નાવાનું નહીં ને આ બધા બહુ પરસેવો આવે, નાવાનું નહીં, આ બધા નિયમો વિચિત્ર છે, નિયમ પાળતા હતા પણ મનમાં જરાય દ્વેષ ભાવ જાગે, ઘૃણા જાગે. એના કારણે એ બંને ચાંડાળ કુળમાં પેદા થાય છે, ચિત્ત અને સંબોધ. તમે લિંક કરું છું જેથી આજનું ચેપ્ટર સમજાય. એ ચેપ્ટરના લિંક સાથે આજનું ચેપ્ટર છે. તમને તો જિજ્ઞાસા નહીં થઈ કે 4 જણાએ દીક્ષા લીધી તો બીજા 2નું શું થયું, આવો પ્રશ્ન થયો ક્યારે. 4 દેવગતિ મંગ્યા. 4 ક્યાં ગયા હતા, દેવગતિ. એમાં 2 ચાંદાર કુળમાં આવ્યા ચિત્ત અને સંભૂતિ રૂપે, બીજા 2નું શું થયું એ આજે આવશે. સો ઇન્ટરેસ્ટિંગ. બીજા 2નું શું, જેનું શુદ્ધ ચારિત્ર પાળ્યું, નિરતિચાર ચારિત્રનું જેને પાલન કર્યું હતું, એ 2 જણા પાત્ર કયા છે એની કથા આજે આવશે. પ્રથમ દેવલોકમાં હતા 4. પ્રથમ દેવલોકનું નામ પદ્મગુલ વિમાન. એની અંદરથી ચવીને આ 2 પુત્રો, હજુ 6 મહિનાનું આયુષ્ય બાકી છે. હવે થોડી વાર કનેક્ટ કરજો અહીંયા, થોડી વાર. જ્યારે પણ કોઈ પણ દેવતાઓને 6 મહિનાનું આયુષ્ય બાકી હોય ત્યારે એમને ખબર પડી જાય કે નાઉ ટાઈમ ફોર ડિપાર્ટ, હવે આ સ્વર્ગલોકથી ડિપાર્ચરનો સમય થાય.
થવા આવ્યો છે. છ મહિના પહેલા ખબર પડી જાય કે અહીંથી અમે ઉપડવાનું છે. બેક પેક કરવાનો સમય થઈ ગયો છે. અને સાહેબ દેવતાઓને અવધિ જ્ઞાન, કેટલી મજેદાર વાત. દેવતાઓને શું હોય? અને અવધિ જ્ઞાન થી દેવતાઓ પછી જોઈ લે કે મારો જન્મ હવે અહીંથી ક્યાં થવાનો છે. જાતિ સ્મરણ નાનો હતો તો ના જોઈ શકે, તો પાછળ નું દેખાય. અવધિ જ્ઞાન હોય તો આગળ નું દેખાય. એટલે અવધિ જ્ઞાન નો ઉપયોગ લગાવ. એ પણ અવધિ જ્ઞાન હોય એટલે દેખાય જેવું નહીં. અવધિ જ્ઞાન એટલે બધું જ ને દેખાય તો પછી રાતનો અંધ જ ના આવે, કેટલું ટેન્શન હોય. ઉપયોગ લગાવે ત્યારે દેખાય, બાકી નહીં. સમજાય કે નહીં? ફોર એક્ઝામ્પલ, મેં ગુરુની કૃપાથી શાસ્ત્રો વાંચીને જે જ્ઞાન મેળવ્યું હોય, એ બધું જ્ઞાન જેટલું મેં વાંચ્યું છે, સાંભળ્યું છે ગુરુની કૃપાથી, બધું મારા મગજમાં હોય, પણ બધું કંઈ એ જ્ઞાન અત્યારે ફરતું ન હોય કાંઈ, તમે પ્રશ્ન પૂછો તો હું તરત મારો ઉપયોગ લગાવીને જવાબ આપું. ત્યારે જ્ઞાન બહાર નીકળ્યું. સમજાય છે મારી વાત? જેમ પ્રશ્ન પૂછે અને જ્ઞાન બહાર નીકળે, એમ દેવ લોકના દેવતાઓ જ્યારે ઉપયોગ મૂકે ત્યારે જ્ઞાન બહાર નીકળે. તો ઉપયોગ મૂકે છે કે છ મહિના પછી જવાનું ક્યાં? એવી જગ્યાએ આપણો જન્મ થાય. કેમ કે આના પહેલા પણ આપણે કોણ હતા? સાધુ હતા. તો હવે જ્યાં પણ જઈએ કમસે કમ ત્યાં પણ થોડું અપગ્રેડ કરીએ, વધારે ચુસ્તતાથી સાધુ પણ પાડી જીવનનો ઉદ્ધાર કરીએ. અને ઉપયોગ લગાવીને જોવે છે છ મહિના પહેલા માળા કરમાય છે. કેવી રીતે ખબર પડે કે છ મહિના બાકી છે? માળા કરમાય એટલે ખબર પડી જાય. હવે આપણે ચહેરાની માળા કરમાય ત્યારે ખબર પડી જવી જોઈએ કે હવે જવાનું છે. એમની તો આ માળા, કેમ કે એમને તો ઓદારિક શરીર નથી ને, ઓદારિક શરીરની ઓરા જો ખબર પડી જાય કે હવે ઇન્દ્રિયો ની જ્યોતિ ધીરે 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 બુઝાઈ રહી છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે જેમ દીવામાં પેલું તેલ ઘટતું જાય અને આપણને ખબર પડી જાય કે હવે દીવો બુઝાવાની તૈયાર, એમ ઇન્દ્રિયો જ્યારે બહુ ક્ષીણ થવા લાગે ને ત્યારે ધીરે ધીરે ખબર પડી જાય. ચહેરાની ઓરા જ્યારે ડાઉન થવા લાગે ખબર પડી જાય કે હવે આ જીવ બહુ લાંબુ જીવશે. તો અહીંથી ક્યાં જવાનું છે વિચાર કરે છે અને અને એમને દેખાય છે કે આપણે અહીંથી ભૃગુ પુરોહિત અને યશા રાણીના કુંખે જન્મ લેવાનો છે. પુરોહિતના ઘરમાં જવાનું છે, આટલું નથી. અને એ પુરોહિતનું નામ ભૃગુ પુરોહિત અને એની પત્નીનું નામ યશા, એના ઘરે. અને એ પુરોહિત કામ ક્યાં કરે છે? પુરોહિત મંત્રીનો જોબ છે, એ પુરોહિતનો મંત્રીનો જે જોબ છે, એ જે રાજા છે એ રાજાનું નામ છે ઈશુકાર રાજા. એ ઈશુકાર રાજાને ત્યાં કામ કરે છે, ડ્યુટી બજાવે છે, જોબ એનો ત્યાં છે. અને એ ઈશુકારની રાણીનું નામ, એ ઈશુકારની રાણીનું નામ છે કમલાવતી. આ સ્ટોરીમાં છ પાત્ર આવશે. કેટલા પાત્ર? એટલે પેલા માઇન્ડમાં સેટ કરી લો છ પાત્ર. રાજા કોણ? ઈશુકાર. રાણી કોણ? કમલાવતી. એમને ત્યાં પુરોહિત પદ પર કામ કોણ કરે છે? સેટ કરી લો, ભૃગુ પુરોહિત. અને એ ભૃગુ પુરોહિતની પત્ની કોણ? યશા. એ યશાના કુંખે એક સાથે બે જીવ ટ્વિન્સ રૂપે જન્મ લેવાના છે. એ બે જીવ કયા? આ બે પહેલા દેવલોકથી ચવીને અહીંયા આવશે, જેનું નામ છે દેવભદ્ર અને યશોભદ્ર. એનું નામ શું છે? દેવભદ્ર અને યશોભદ્ર. આ છ પાત્ર થઈ ગયા. એ છ પાત્રની કથા આ દ્રષ્ટાંતમાં છે. અને એ સમયે આગમ કાળમાં
એવી વ્યવસ્થા હતી, એવી પ્રચલિત માન્યતા હતી બીજા ધર્મોમાં કે પુત્ર વિના ગતિ નથી, પુત્ર વિના સ્વર્ગ નથી, એવી એક પુરોહિતની પરંપરામાં, એક બ્રાહ્મણ પરંપરામાં એવી માન્યતા હતી કે પુત્ર હોય તો જ બધું થાય, પુત્ર ન હોય તો જીવનો સ્વર્ગ નથી, ગતિ નથી, મુક્તિ નથી, પુત્ર તો જોઈએ જ. એટલે આપણે ત્યાં આવ્યું પુત્રેશના વૃત્તેશના, એવી ચાર એષણાઓ. તો મહાવીર સ્વામીએ એક નવો ચીલો ચાલુ કર્યો કે પુત્ર હોય તો જ સ્વર્ગ મળે એવું નથી, જો પુત્રથી જ સ્વર્ગ મળે તો પછી લોકો દાન કરે, પુણ્ય કરે, તપ કરે, એનાથી શું મળે? એટલે આ બધી જ લૌકિક માન્યતા છે, આનાથી સ્વર્ગ નર્ક મળતા નથી. સ્વર્ગ નર્ક માણસની પોતાની સ્વતંત્ર સત્તા અને પોતાના સ્વતંત્ર કર્મથી મળે છે, કોઈ પુત્ર થવાથી સ્વર્ગ નર્ક મળતું, એ માન્યતાની વાત આ ચેપ્ટરમાં આવશે. એટલા માટે આ થોડુંક મેં તમને બેકગ્રાઉન્ડ આપ્યું. તો એ ચાર પુત્રોમાંથી બે પુત્ર દેવલોકથી હજુ 6 મહિના પછી જન્મ લેવાનો છે, પણ એ બે પુત્ર જ્યોતિષનું રૂપ લઈને આવે છે. હજુ જન્મ થવાની કેટલી વાર છે પણ ખબર પડી ગઈ છે. તો લેટ્સ પ્લાન, ત્યાં જઈને થોડો પ્રોગ્રામ સેટ કરી લઈએ, કાર્યક્રમ બનાવી લઈએ, જેથી ધર્મ આરાધના બરાબર કરી શકીએ, હા, જેથી ત્યાં જઈને સાધુ દીક્ષા લઈ શકીએ અને આત્મકલ્યાણ કરી શકીએ. લાખો પ્લાન કરે છે અને જ્યોતિષના રૂપે ત્યાં આવે છે. કોઈ એમ કહે છે કે મુનિના રૂપે આવે છે, પણ એ ટીકામાં બંને વાત છે. એટલે કઈ દોડી પછી તો વાંસ વિષયમાં કે એમાં મુનિની વાત આવશે, કેમ કે મુનિ આ બધા લૌકિક કામમાં પડે નહીં, એટલે જ્યોતિષ. ખેર, એનાથી કઈ ફરક પડતો નથી, જ્યોતિષના રૂપે આવે છે. અને પેલા બે કોણ છે? ભૃગુ અને યશા, એ બંને દુખી છે, પરેશાન છે, કેમ કે સંસ્કાર હતા બ્રાહ્મણના, પુત્ર તો હોવો જ જોઈએ, પુત્ર વગર તો ઉદ્ધાર નથી. એટલે બહુ દુખી, બહુ દુખી. એટલે એને જે જ્યોતિષનું રૂપ લઈને આવે છે, અને આ દુખી હતા જ, દુખી માણસ ક્યાં જાય? બહુ ધીમે ધીમે ચાલુ છું. દુખી માણસ ક્યાં જાય? આમાંય કેટલા હશે, આ એટલો સત્સંગ કર્યા પછી આમાંય કેટલા હશે? જરા કુંડળી જુઓ ને, જરા જુઓ ને, કેટલા કેટલા લૌકિક બધું. જન્મ કુંડળી, જૈન ધર્મ જન્મ કુંડળીને માને છે, એના કરતાય વધારે કર્મ કુંડળીને માને છે. વાત નીકળી છે એટલે કહી દઉં, જન્મ કુંડળી પણ કર્મ કુંડળીના આધારે બને છે. જેને બહુ સૂક્ષ્મ જ્ઞાન હોય એ કર્મ કુંડળી જોઈ લે, જેને બહુ સૂક્ષ્મ જ્ઞાન ન હોય એ જન્મ કુંડળી. જન્મ કુંડળી ઇઝ અ બ્લુ પ્રિન્ટ ઓફ ધ કર્મ કુંડળી, એ બ્લુ પ્રિન્ટ છે ઉપર. કર્મ કેવા છે જાણવું હોય તો જન્મ કુંડળી જોઈ લો, જન્મ કુંડળીથી ખબર પડે. પણ જન્મ કુંડળીમાં તમારો વર્તમાન યોગ કેટલો છે, કેવો છે એ બતાવે, એમાં પુરુષાર્થ કેટલો છે એમાં બતાવવામાં આવતું. જન્મ કુંડળીમાં તમારો પુરુષાર્થ નથી દેખાતો, ખાલી બતાવે આવું છે, આવું છે, આવું છે. અને ફાઇનલી બધી જન્મ કુંડળીમાં છેલ્લે જ્યોતિષી શું કહેશે, પણ આટલું ધ્યાન રાખજો, આટલું ધ્યાન રાખજો, આ કરજો, આ કરજો, આ વિધિ કરજો, આ અનુષ્ઠાન કરજો, ફાઇનલી તમને ઉતારે ક્યાં? પુરુષાર્થ. પુરુષાર્થ તો કરવો જ પડે, તો જ તમે જન્મની કુંડળીના જે ગ્રહો છે પ્રતિકૂળ એને બદલી શકો. ફાઇનલી પુરુષાર્થ ઉપર જ વાત આવી ને. હું તમને કહું કે તમને મંગળ ગ્રહ નડે છે, હવે દૂર કરવા શું કરું? હું તમને કહું મંગળ ગ્રહની માળા ફેરો. મંગળ ગ્રહનો મંત્ર છે ઓમ રીમ નમો સિદ્ધાર્થ, તમે એની માળા કરો, તમારો મંગળ ઠીક થઈ જશે. આખીમાં તમારે આરાધના તો કરવી પડી ને, પુરુષાર્થ તો કરવો પડે. તો પણ ખેર, દુઃખી માણસ એટલે બંને, પેલા જ્યોતિષી આમ જોવે છે, અહો ગુરુજી ધન્યવાદ ધન્યવાદ.
એક કામ કરો ને, એક પ્રશ્નનો જવાબ આપો. એક પ્રશ્ન જો, એ તો અત્યારે જ્યોતિષી નથી ને કોઈ, એટલે આપણે ઠીક ઠાક બેઠા છીએ. જ્યોતિષી કોઈ આપણને બતાવે, આપણને ખબર પડે કે બહુ જાણે છે, વિશ્વાસ ન કરતા હોય તો એક વાર તો કુતૂહલવશ પણ જરાક બતાવી તો નહીં, માનતા નથી, પણ જરાક લેટ સી જરાક ચાર માનતો, હું માનતો તો નથી પણ હમ કુતૂહલવશ પણ. એટલે હજુ તો આ ઉત્તરાધીન સૂત્ર આપણને છોડશે નહીં, આગળ જતા આવશે હજુ તો ચેપ્ટર જેમાં 10 પ્રકારની વિદ્યાઓ નો પ્રયોગ કરવાની સાધુને મનાઈ કરવામાં છે. સાધુ કોઈનું જ્યોતિષ ન જુએ, અને જ્યોતિષ જોવે તો મહાવીરનું સાધુ નહીં. આમ છે, હજુ તમે ઉભા રહેજો, હા ઉત્તરાધીન સૂત્ર છોડશે નહીં. ખેર તો કે છે કે અમને સંતાન થશે કે નહીં, અને થશે તો ક્યારે થશે એનું ભવિષ્ય. બંને જ્યોતિષ, હજુને ખબર નથી કે આ બંને દેવ યોનિમાંથી આવે છે. એ કહે છે કે તમને સંતાન થશે, ગુડ ન્યૂઝ, એક નહીં એક સાથે બે ટ્વિન્સ. જેવું આટલું સાંભળ્યું ને એટલું એક્સાઇટમેન્ટ આવ્યું ને, આગળનું વાક્ય સાંભળ્યું નહીં. ઘણી વાર જોઈએ તમને એકદમ જ્યોતિષ એમ સારી વાત કરે ને, પછી પાછળ પણ પછી આપણે સાંભળીએ હજુ અપૂરું બોલે છે, હવે બે સંતાન થશે, એટલા રાજના રેડ થઈ ગયા આગળનું વાક્ય સાંભળતા નથી. આગળ કે છે પણ એ બંને પુત્રો નાનપણમાં દીક્ષા થશે, એ સાંભળ્યું નહીં. અને બંને પુત્રો જન્મ લેશે, બહુ જ રૂપવાન હશે, નામ હશે, તેમ હશે, બધી વાત. અને એટલું કઈ ખુશ થાય છે, અને આગળ જતા હવે શું થાય છે, સમય જેમ જેમ પસાર થાય છે તેમ એમને સંતાનનો જન્મ થયો. હું બહુ ટૂંકા હું, સંતાનનો જન્મ થાય છે, અને સંતાનનો જન્મ થયા પછી જેવું સંતાનનો જન્મ થયો ને, એક વાત કન્ફર્મ થઈ ગઈ કે જ્યોતિષી ખોટા નથી. જો ભાઈને એને જે ડિક્લેર કરી દીધું થયું એનો મતલબ હવે આ દીક્ષા પણ લેશે. એમને દીક્ષા લેવા માટે કઈ સંતાનનું બતાવ્યું નતું, હવે આ દીક્ષા લેશે. અને કોણ પુરોહિતને, કોણ બ્રાહ્મણને ગમે કે મારા પુત્રો સંસાર છોડીને દીક્ષા લે, ગમે કોઈને? હું જયારે નવો નવો આવતો તો બધાને એટલું ગમે, ઓ તમે તમે નાનપણમાં દીક્ષા લીધી, કેટલી ઉંમર? મેં તો 16 વર્ષમાં. હે વાહ, ધન્ય છે ધન્ય છે, મેં તમારા છોકરાને મોકલું. હમણાં મારા ધન્ય છે, બીજાનો છોકરો જન્મ લઈને દીક્ષા લે તો કેટલો ઉમંગ થાય, અને પોતાનો છોકરો જો જરાય કે ની સંગતમાં પણ હજુ જાય ને, આ બહુ જશે ને, તો આને પણ રંગ અટકાવીએ આપણે, રોકીએ. આપણે બીજાનો દીક્ષા મહોત્સવ થાય તો જોવાની મજા આવે, આપણો છોકરો જતો તો ગમે તેમ કરીને રોકીએ. અને આ મા બાપ પણ ભૃગુ અને યશા પણ ભરસક કોશિશ કરે છે એ દીક્ષા ન લે, એના માટે બે પ્લાન કરે છે. કેટલા પ્લાન? દીક્ષા ન લે એના માટે બે પ્રોગ્રામ બનાવે છે. પહેલો પ્રોગ્રામ બનાવે છે ગામ છોડીને બીજે એવી જગ્યાએ જાય છે કે જ્યાં કોઈ સાધુ આવે જ નહીં, સાધુ આવે જોવે તો વૈરાગ્ય આવે ને. સર કેટલો, પણ તમે ભૃગુ પુરોહિત પ્રત્યે કોઈ અભાવનો ભાવ ના રાખતા, કેમ કે એ જ ભૃગુ પુરોહિત આ બલભદ્ર, આ આ બંને દેવભદ્ર ને યશોભદ્રના નિમિત્તે આ પુરોહિત પણ દીક્ષા લેશે. હમણાં 1/2 કલાકમાં દીક્ષા મહોત્સવ થશે, પણ ગામ છોડી ગયા જશે. નંબર વન. નંબર ટુ, સાધુ પ્રત્યે, જૈન સાધુ પ્રત્યે એમના મનમાં એટલી બધી નફરત ભરી દે છે કે કદાચ કે ભૂલે ચૂકે પણ સાધુને જોઈ લે તો કરવાનું મન ન થાય. બેટા એક વસ્તુ ધ્યાનમાં રાખજે, ક્યારેય પણ વ્હાઈટ કપડાવાળા સાધુ દેખાય ને દૂર રહેજે, કેમ કે એ એનું જે પાત્ર રાખતા હોય છે ને ઝોલી, એની અંદર બધા અસ્ત્રો શસ્ત્રો હોય છે,
અને આવા રૂપાળા બાળકોને કિડનેપ કરતા હોય છે, ઉપાડી લઈ જાય. ધ્યાન રાખજે, ક્યારેય પણ એની છાયા ના પડે એ જોજે. હવે હવે તમે વિચાર કરો, બાળપણમાં બાળકના મગજમાં આવું ઠસાડવામાં આવે તો કેટલી બધી ખરાબ અસર થાય. અને કે ભલે જૈન સાધુને અમે 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 એના સંપર્કમાં નહીં, આ બંને બાળકો હવે બીજા ગામમાં મૂવ થઈ ગયા છે, સીતાપુરથી સીધા ક્લીવલેન્ડ, પ્રવચનો થાય જ નહીં, જ્યાં જેનું ઘર ના હોય એવી જગ્યાએ મૂકી હોય. હવે એવી જગ્યાએ પહોંચી ગયા, પણ 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 ભવિતવ્યતાની દુનિયાની કોઈ તાકાત રોકી શકતું નથી. જે થવાનું છે એ થવાનું છે, એ થવાનું છે, એને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. શુદ્ધ યાદ રાખી લેજો, થાય તેને થવા દો, થાય તેને થવા દો, કેમ કે ભવિતવ્યતા છે, દુનિયાની કોઈ તાકાત. બીજા ગામમાં જાય છે, છોકરાઓ સાથે રમે છે, અને છોકરાઓ સાથે રમતા 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 રસ્તો ભૂલા પડી જાય છે, કેમ કે હવે બહુ મોટી મેચ રમવી હોય ને બહુ રમવું હોય તો દૂર ગામથી જવું પડે ને, દૂર ગામથી વયા ગયા અને હજુ તો નવા નવા મૂવ થયા હતા ગામમાં, રસ્તા જ ખબર નથી, ડિરેક્શન લેવા પડે, રસ્તો ભૂલા પડ્યા, જાવું ક્યાં એમ કરતા 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 દૂર ખોટા રસ્તે નીકળી પડ્યા, અને નીકળતા નીકળતા બીજા ગામે બાજુના જ ગામે પહોંચી ગયા, અને ત્યાં કોઈ જૈન સાધુ મહારાજ ગોચરી માટે નીકળતા. ભવિતવ્યતાને કોઈ રોકી શકતું નથી. તમને પણ ખબર નથી કે તમારું કાલ શું થવાનું છે, તમને પણ, કેમ કે જે ભવિતકાળ લબ્ધિ પાકે એટલે ઘટના બને બને ને. હવે સાધુને જોવે છે ને શું થાય છે, કેમ કે મા બાપે ખોટા સંસ્કાર નાખ્યા હતા, ધ્યાન રાખજે, અને ડરી જાય છે, ઓ સાધુ, અને ડરીને ઝાડુ પર ચડી જાય છે, ઝાડુ પર ચડી જાય, અને ઝાડુ પર ચડે ત્યારે બે ફાયદો થાય, એક તો સાધુ થી બચી ગયા, અને બીજું મા બાપે જે બતાવ્યું હતું કે જેલ સાધુ આવો, લેટ સી ડાયરેક્ટ, જોડીમાં બધું શસ્ત્ર રાખે, બધું 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 આપણે સાક્ષાત આપણને દેખાશે ને. અને સંયોગથી સાધુ પણ વિહાર કરતા 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 થાકી ગયા હતા, વિશ્રામ કરવા માટે એક ઝાડ નીચે બેસે છે. એક સાધુ નતા, આખું ગ્રુપ હતું, સિંઘાડો હતો, ચાર સાધુઓ થોડીક જે કંઈ ગોચરી લઈને આવ્યા ત્યાં, ચલો આપણે વાપરીએ, અને ત્યાં સાધુ પોતાનો ડેરો નાખે છે. હવે ડેરો નાખે એટલે તો જૈન સાધુ, એ જમાનાના સાધુ, પેલો તો જગ્યાનો જગ્યાનો પૂંજન કરે છે, આપણે જે રાખીએ ને, હા, કે ક્યાંય પણ એક પણ ત્રસ્ત થાવર કાંઈ જીવની હિંસા ના થાય, બરાબર જગ્યા જોઈ અને પછી પાત્ર ખોલે છે, અને પાત્રની અંદર એકદમ પ્રાશુક પવિત્ર આહાર છે, ઉપરથી જોવે છે એકદમ ટેલિસ્કોપ નાખે, અમને આ સાધુથી બચવા માટે ખોટું કાવતરું રચ્યું છે. સાહેબ બાળકોનો ક્ષેપ સમજો, અને દ્રશ્ય જોતા જોતા વાવ, ધન્ય છે સાધુ. અમે તો સાંભળ્યું હતું કે બાળકોને કિડનેપ કરે છે, અહીંયા તો એક કીડી પણ ન મરી જાય એટલા માટે સાફ સાફ કરીને આહાર વાપરે છે, અને ઉપર જ હજુ ઝાડ ઉપર છે, એ આહાર વાપરી રહ્યા છે, આ જોઈ રહ્યા છે, એ આહાર વાપરી રહ્યા છે, આ જોઈ રહ્યા છે. જોતા 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 ચિંતનની ધારા એટલી ઊંડી જાય છે, અને એમને લાગે છે
કે આવું તો અમે પહેલા પણ ક્યાંક જોયું છે. અને થાય છે, બોલો, જાતિ સ્મરણ જ્ઞાન. આવું તો અમે ક્યાંક જોયું છે, આવો ડ્રેસ તો અમે પણ પહેર્યો છે, અને પોતાનું સાધુપણ જે પાડેલું હતું ચિત્ત સંભૂતિની સાથે યાદ આવે છે. તરત ત્યાંથી નીચે ઉતરે છે, સાધુને વંદન કરે છે, પ્રણામ કરે છે. ગુરુ ભગવાન, અમારા મા બાપે અમારા મગજમાં ખોટું એનો ઠસાડ્યું છે, પણ અમારી ભાવના હતી દેવલોકમાં હતા ત્યારે જ કે એવી જગ્યાએ જન્મ લઈએ કે જન્મથી જ સાધુપણ ઉપાડીને આગળ વધીએ. તમારો યોગ થયો છે, થોડી વાર અહીંયા રોકાજો, અમે આજ્ઞા લઈને હમણાં જ પાછા આવીએ છીએ. હવે આ એક રિસર્ચનો વિષય છે, આટલા બધા ચેપ્ટરની ચર્ચા થઈને કયા જીવને જાતિ સ્મરણ જ્ઞાન ક્યાં થયું આટલું જ યાદ રાખજો. ચિત્ત સંભૂતિને જાતિ સ્મરણ જ્ઞાન ક્યાં થયું? હરિકેશીય બળને જાતિ સ્મરણ જ્ઞાન ક્યાં થયું? ખબર પડી જશે, જ્ઞાના વગેરે નુકસાન ઉપસંગ કરતો છે. આમને જ્ઞાન, આમને જાતિ સ્મરણ જ્ઞાન ક્યાં? ઝાડ ઉપર કોઈકને જરોખામાં, ગઈકાલે વાત કરી દુર્ગા પુત્રને, જાતિ સ્મરણ જ્ઞાન ક્યાં થયું? જરોખામાં. આપણે એક અલગ વિષય છે, ક્યારેક મોકો મળશે ને જાતિ સ્મરણ જ્ઞાન પણ એક અદભુત વસ્તુ છે. એમાં નથી જતો અત્યારે, ઘડિયાળ પાછળ છે, પાછળ જવું પડે છે. હા, અને આજ્ઞા લેવા માટે જાય છે. ક્યાં જાય છે? આજ્ઞા લેવા. અને કહે છે એના ભાઈને કે ચલ ભાઈ, ચલ ભાઈ, પ્રેમ કેટલું, ચલ ભાઈ, આપણે આજ્ઞા લઈએ. આજ્ઞા લેવા માટે જ અને નક્કી કરે છે કે આજે ને આજે દીક્ષા લેવી છે. આપણે હોય તો હાલો ઘરે જઈને પ્રોગ્રામ કરશું, પેલો બધું આરોપી લઈએ, જો બધું છે અને જૂના સ્કેડ્યુલ બધા પૂરા કરી લઈએ આજે ને આજે. અને સૂત્ર વાપરે છે, કાર્યમ સાધ્યામિ યા દેહમ પાત્યામિ. એ તો કાર્યને સિદ્ધ કરીને રહેશું આજે, અથવા તો આ શરીરને મોશી રાખીશું. સંકલ્પ જોવો સાહેબ, આજે ને આજે. એટલે જ્યારે જંબુ સ્વામી ભગવાનની દેશના સાંભળવા જાય છે, જંબુ સ્વામી ભગવાનની દેશના એક જ વ્યાખ્યાન સાંભળે છે. એક વાત વચ્ચે કહી દઉં, તમારી પરમિશન કહું કહું કંટ્રોલ કરવાની કોશિશ તો બરાબર નીકળી જ જાય. તમે એક વાત નોટ કરજો, આ જેટલા ભવ્ય અનુકર્મી જીવો છે ને, એ વૈરાગ્ય પામી દીક્ષા લીધી ને તો બહુ વ્યાખ્યાનો સાંભળ્યા નથી. જંબુ સ્વામી એક જ વ્યાખ્યાન સાંભળીને વૈરાગ્ય, એક જ માર્ગને દેશના સાંભળે. ભલે ભગવાન હમણાં હું ઘરે જાઉં છું, અને જંબુકુમારની તો વાત શું કરવી, ખાલી એકલા નતા, પેલી જ રાત અને આઠ પટરાણી, ઓહો, અને અને મા બાપને પ્રોમિસ કર્યું તું, મા બાપે કીધું તું દીક્ષા લેજે, જા પેલા લગ્ન કરી લે અને આઠને સમજાવી દે તો દીક્ષા લેજે. એને ખબર છે કે આઠને સમજાવી દેશે ને પેલી આઠ એનું માથું ફેરવી નાખશે. કહેવાય બને માથું ફેરવી નાખશે. એટલે મા બાપને આમ જરા કોન્ફિડન્સ હતો કે આઠ આઠ આવશે ને આ એકનું હું ગજું, જંબુ વેશ્યનું, એનું માથું ફેરવી નાખશે. પણ જંબુ સમજતો એ એક જ રાતના ડાયલોગની અંદર, પહેલાં તો ભગવાનની વાણી સાંભળી, પછી અહીંયા અહીંયા ડાયલોગ થાય છે. ભગવાનની વાણી સાંભળી અને એમાંય પાછા જ્યારે નીકળતા હતા ત્યારે ઉપરથી પડ્યું પેલું અને બચી ગયા. ઉપરથી પડ્યું, ઉપરથી જે કંઈ માળિયા હતું આમ નીકળતા હતા એવું પડ્યું. એક સેકન્ડનો ફરક પડ્યો, જો એક સેકન્ડનો ફરક પડ્યો તો એ ત્યાં ને ત્યાં પડત ને ત્યાં ને ત્યાં આયુષ્ય. આ બીજો ઝટકો લાગ્યો જંબુ સ્વામીને, થયું આયુષ્યનો કોઈ ભરોસો નથી, મરતા મરતા બચ્યો, જે કંઈ કરવું છે ને અત્યારે જ કરી લો, ફટાફટ જઈને રાતના એક જ રાતના આઠે આઠ
પછી પટલાણીઓનું બ્રેઇન વોશ કરે છે અને ત્યાં તે નોટ ઓનલી આઠ પટલાણી, નોટ ઓનલી એના મામા, નોટ ઓનલી આઠ પટલાણીના મામા, ઓહો, અને પેલા 500 ચોર ચોરી કરવા આવ્યા હતા. હજુ ચોર ત્યાં છે, ચોરી કરો તાળા પડો, કેમ કે જંબુ સ્વામી બહુ દહેજ લઈને આવી છે ને, આજે ધાડ પાડો ભાઈ. એ 500 પ્રભવ ચોર, એનો કિંગ ચોરી કરવા, એ 500 આઠ પટરાણીના મા બાપ, આઠ પટરાણીઓ અને જંબુ સ્વામી અને એના મા બાપ બધા એક સાથે નિકળ્યા. મારો પોઈન્ટ એટલો છે, એક જ વ્યાખ્યાન સાંભળો કેટલું કેટલા હળુકર્મી હશે. અને હું તમને કાલે કે પરમ દિવસે જ કહીશ, ચૂકતા નહીં, એક સિક્રેટ બતાવવાનું છું કે કેવી રીતે એક જ વ્યાખ્યાનથી પરિવર્તન થાય. એક જ વ્યાખ્યાન, આ બધા એક જ વ્યાખ્યાનથી. ચાર ચાર મહિનાના વ્યાખ્યાનો નથી સાંભળ્યા. તમે તો ભાગ્યશાળી છો કે અને શું કહેવાય, ચાર મહિનાના વ્યાખ્યાન સાંભળવા મૂકવાને ભાગ્યશાળી કહેવાય કે જવાબ. પ્રવેશ કરું અને મા બાપ પાસે જઈને કે છે, ઉપદેશ તો એકનો એક છે પણ અલગ અલગ સ્ટાઇલ થી દરેક. અને આ તો એટલો રોચક પ્રસંગ છે ને, આમાં આમાં ત્રણ સત્સંગ થાય છે. હું ખાલી ઈશારો કરી દઉં, બધું તો થશે જ નહીં. જે રીતે તમારા ભાવ જોઉં છું, જે રીતે હું એક્સાઇટ થાઉં છું બોલવામાં, પણ પહેલો સત્સંગ થાય છે બે બાળકોનો એના મા બાપ સાથે, અને અમુક શ્લોકો એના ઉપર ચાલશે. કેવી રીતે આ બાળકો એના મા બાપને કહે છે કે અમને દીક્ષા લેવી છે અને સુકામ દીક્ષા લેવી છે એના કારણો સાથે. પછી આખું સિક્રેટ હમણાં ખૂટશે થોડી વારમાં, મારે બતાવવું નથી. અને એના મા બાપને કહે છે કે મનુષ્ય જીવન અનિત્ય છે. હું શ્લોકોનો સાર શોર્ટમાં લઈને તમારી સામે મૂકું છું. આ ઉત્તરાધીન સૂત્રના શબ્દો છે. એના મમ્મી પપ્પાને કહે છે કે મનુષ્ય જીવન અનિત્ય છે. આજે મેં તમને કઈ ભાવના કરાવી ધ્યાનમાં, આ જાણી જોઈને કરાવી, બધા બોલું તો સમજાય. આ અનિત્ય છે, શરીર અનિત્ય, રોગ અનિત્ય, મારું નહીં બીજાનું શરીર અનિત્ય, બધું જ અનિત્ય છે. કોઈ વસ્તુ ટકવાની નથી, ગમે એટલા પરસેવા પાડીને ભેગું કરો, બધું છૂટી જવાનું છે. નંબર વન. નંબર બે, આયુષ્ય બહુ ટૂંકું છે. કોણ કહે છે? યશોભદ્ર ને દેવભદ્ર. આયુષ્ય અમારું બહુ ટૂંકું છે. અને કૃપા કરીને તમારા ચરણોમાં વિનંતી કરીએ છીએ, આ જિંદગીનો કોઈ ભરોસો નથી, મહેરબાની કરીને અમને દીક્ષાની આજ્ઞા, દીક્ષાની આજ્ઞા લે છે. હવે એના મા બાપ સમજાવે છે કે બેટા શું સમજાવે, તમને ખબર છે શું સમજાવો, બસ એ જ વાત આવશે, બીજું હું કઈ નવું તો કઈ છે જ નહીં, બધું ક્ષણભંગુર છે. આ ખાલી સાંભળ્યું છે. કેટલાય લોકોના જીવનમાં તમે જોજો, આમ રીતસર પોતાના હાથથી વસ્તુ જાણે સરકતી હોય એવું લાગે. તમારા દેશનું એક્ઝામ્પલ આપું, રોક ફેલર નું નામ સાંભળું? રોક ફેલર, હા રોક ફેલર, હા રોક ફેલર નામ સાંભળું? ન્યુયોર્કની અંદર મેનહટ્ટમાં સંપત્તિ એટલા જ સારા રસ્તે વાપરે. આજે જો તમે રોકફેલરના કેટલા ફાઉન્ડેશન છે, એજ્યુકેશન ફાઉન્ડેશન, આ ફાઉન્ડેશન કેટલું કેટલું સારું કામ કરીને માણસ ગયો. અત્યારે ફાઉન્ડેશન ચાલે છે, રોકફેલરના ફાઉન્ડેશન, ચેરિટી ફાઉન્ડેશન,
એ માણસના મગજમાં એક વસ્તુ હતી કે શરીર તો છૂટી જવાનું છે પણ પુણ્યથી જે ભેગું કરેલું છે ને એ લાખો લોકોને કામ આવી જાય એ કરીને જાઓ ને તો આ જન્મનો સાર્થક. એક આ ભૂમિમાં જન્મેલા અનાર્ય માણસને જો પણ આટલી ગતાગમ હોય કે હું તો ચાલો જઈશ પણ મારું પુણ્ય પરવારી ના જાય એના પહેલા આવતી પેઢી માટે કંઈક મૂકી ન જાઓ. અને એનું ફાઉન્ડેશન હજારો વિદ્યાર્થીઓને ભણાવે છે, એનું ફાઉન્ડેશન હજારો ગરીબ લોકોને મહેનત કરે છે, મોટું ફાઉન્ડેશન. અને એ જે મકાનમાં રહેતો હતો, મેં સાંભળ્યું છે, મારે જેમ જોવું છે આ વખતે રોકફેલર, એનો મોટો બંગલો, એનો આખું એનું એનું જો એનું ફર્નિચર ને એની બધી ઓહો, પણ એના લિવિંગ રૂમમાં એક ગ્લાસ મૂકેલો છે કાચનો તૂટેલો. આટલું મોટું મહેલ અને એમાં આટલું તૂટેલો કેમ રાખતા હશે, આવી જિજ્ઞાસા થાય. બધા જ આ પ્રશ્ન પૂછે ત્યારે પોતે જવાબ આપે છે, સિમ્પલ જવાબ આપે છે કે ફૂટેલો ગ્લાસ જોઉં તો મને મને એ હંમેશા યાદ રહે કે એક દિવસ મારું જીવન પણ આવી રીતે ખલાસ થવાનું છે. આ અનિત્ય ભાવના, એક દિવસ મારું શરીર આ ગ્લાસ જેમ પડે એમ ટુકડા થઈ જાય છે એમ એક દિવસ મારું શરીર આંખના પલકારામાં ખલાસ થવાનું છે. આ રોક ફેલર એમને એમ ન થવા તો કહે છે કે અનિત્ય છે મારું બધું, આયુષ્ય બહુ ટૂંકું છે, મને તમે પ્લીઝ આજ્ઞા આપો. અને પિતાશ્રી કહે છે, હે પુત્ર, વેદોમાં લખ્યું છે કે પુત્ર વિના કોઈની ગતિ નથી, પુત્ર વિના સ્વર્ગ નથી, એટલા માટે તમને વિનંતી કરું છું, હજુ તો જવાન છો. હા, એક તો ડાયલોગ હંમેશા આવે, હજુ તો જવાન છો, તો ક્યારે બુઢ્ઢાપામાં કરવાનો ધર્મ? જ્યારે શરીર હાવ ખલાસ થઈ જાય, કોઈ ઇન્દ્રિય કામ ન કરે, ત્યારે માળા લઈને બેસવાનું? ત્યારે માળા ગણાશે નહીં, હાથમાંથી પાંચ વાર પડશે. હા, અત્યારે કહી દઉં, બુઢાપામાં બધું જ થાય, ધર્મ ન થાય. નહીં નહીં નહીં, સોરી, બુઢાપામાં ધંધો ન થાય, ધર્મ ક્યાંથી થાય? ઓલ્ડ એજમાં તમે ધંધો નહીં કરી શકો, એમાં થાકી જશો, તો ધર્મ ક્યાંથી થાય? અને કહે છે કે અત્યારે તમે વેદનો અભ્યાસ કરો. શું કરો? પુરોહિત હતા ને બ્રાહ્મણ, અત્યારે વેદનો અભ્યાસ કરો, બ્રાહ્મણોને ભોજન કરાવો. હજુ બીજું પેલું અસર છે બ્રાહ્મણ જાતિની, બ્રાહ્મણોને ભોજન કરાવો, સ્ત્રીઓ સાથે ભોગ કરો, તમારા લગ્ન કરાવો ઠાઠ માઠથી, પુત્રોત્પત્તિ કરો, કેમ કે પુત્રોત્પત્તિ વગર સ્વર્ગ નથી, પુત્રોત્પત્તિ કરો, પુત્રોના વિવાહ કરાવી, હજુ પાછો પુત્રોત્પત્તિ કરીને પુત્રોના લગ્ન કરાવીને, કેટલું પોસ્ટપોન કરે છે એ, પુત્રોના લગ્ન કરાવીને તેમને ઘર સોંપીને પછી આપણે બધાય અરણ્યવાસી થશું. આહા, એના લગ્ન થશે, એને પોત્ર થશે, ત્યારે તું જીવતો રહીશ કે નહીં એ તો કોઈ કેવડી જ્ઞાનીને પૂછો, અને ખોટા આશ્વાસન આપવાનું બંધ કરો. પણ આશ્વાસન, અને પુત્રો કહે છે, બહુ વિનિત છે, તુચ્છતા નથી, ઉચ્છું કરતા નથી. આ જોડીને કહે છે, તમારી વાત સાચી. આ જ્ઞાનીઓનો આ જવાબ, પહેલાં તો પહેલાં ઠંડા, તમારી વાત સો, આપણે કે ના, તમને કે ભાન નથી પડતું તો તમે ઉશ્કેરાય, તમારી વાત સો સો કે હજુ યુવા અવસ્થા છે. પણ તમે એવું માનો છો કે ખાલી વેદનો અભ્યાસ કરી લેવાથી ગતિ સુધરી જાય, ખાલી શાસ્ત્ર વાંચી લેવાથી આપણી સદગતિ થઈ જાય? શું એવું એવું બને છે? કેટલાય વેદોને જાણવા વાળા દુર્ગતિમાં ગયા છે, એવી રીતે પ્રૂફ આપીને ક્લિયર કરે છે. અને તમે જે કામ ભોગની વાત કરો છો, લગ્ન કરવાની વાત કરો છો, યુવાવસ્થાનો સંસાર ભોગવાની વાત કરો છો, તો આ ભોગો તો અમે ચાર ચાર પલ્લવપમના આયુષ્યના ગાળા સુધી દેવલોકમાં ભોગવી ચૂક્યા છીએ.
આ અમારા માટે કોઈ નવી વાત નથી, આનું અમને કોઈ આકર્ષણ પણ નથી. કેમ કે દેવ યોનિમાં ચાર ચાર પર્યકમ સુધી આ જ ધંધા કર્યા છે અને હજુ એ જ કરીએ તો આંખો હોવા છતાં આંધળા કહેવાય. અને આ કામ બહુ ક્ષણિક સુખ આપનાર અને ચીર દુઃખ આપનાર છે, એટલે અમારે લગ્ન કરવા. અને આ કાળ તૈયાર છે, મા બાપને કહે છે કેવી ઉલટી ગંગા ચાલે. મા બાપ છોકરાઓને સમજાવે કે છોકરાઓ મા બાપને સમજાવે? કોણ કોને સમજાવે? મને લાગે છે કે અમેરિકામાં જન્મ્યા હોવા જોઈએ. અમને જન્મ ઇન્ડિયામાં તો મા બાપ જ ઉપદેશ આપતા હોય આખો દિવસ, હાલતા ને ચાલતા, વોકિંગ ટોકિંગ. પણ આ દેશમાં મેં જોયું છે, આ દેશમાં બાળકો મા બાપને ઉપદેશ આપે છે. આપે છે કે મમ્મી આપણાથી આમ ન બોલે, ફોન ઉપર હવે કેટલી તમે વાતો કરશો, તમે વ્યાખ્યાન સાંભળી અને ફોન ઉપર અડધો કલાકથી ચોટેલા જ પડે મૂકને. આ બાળકો કહેશે તમને આમ તમે સમય કરો છો, અહીં ચોટું કૂટો છો બેઠા બેઠા, પૂછડા વગેરે ફોન લઈને પૂછડા હતા ત્યારે હારું હતું, કમ સે કમ મર્યાદા તો. હવે તો ગમે ત્યાં બાથરૂમમાં ટોયલેટમાં વયથી તો બાળકો નાના છે, મા બાપ મોટા છે, પણ જ્ઞાનથી આ વૃદ્ધ છે જે બાળકો છે. અને પેલા હજુ ચાઇલ્ડિસ્ટ છે અને કહે છે આ કાળ તૈયાર છે, ઉપર છે નંગી તલવાર કાળની લટકેલી છે, ક્યારે પડે કોઈ ભરોસો? સર તમે પણ એવા કેટલાક મૃત્યુ જોયા હશે કે આવતા અઠવાડિયાનો તો પ્રોગ્રામ છે ને આજે ના આજે ચાલ્યા ગયા, જોયા છે કે નહીં? તો ક્યાંય શાસ્ત્રોના પ્રમાણ લેવાની જરૂર છે. આપણી આંખોની સામે એવા જીવો ચાલ્યા ગયા છે અને બધા જ કાર્યક્રમો મૂકીને. અને ઘણા એ હું પૂછું અમારા ભાઈઓને કે હવે તો છોડ્યો તો શું કે ખબર કે ના ના એ અમારે ઓફિસે એક બે કલાક જવું પડે ને છોકરાને જરા હજુ નાના સમજે નહીં. ત્યારે હું એક જ પ્રશ્ન પૂછું, તમારું આયુષ્ય આજે પૂરું થઈ જશે તો શું છોકરાઓ કંપની તાળું મળશે? તમારું આયુષ્ય આજે પૂરું કદાચ થાય અને કદાચ નહીં ઘણી વાર થાય તો શું કરશો? જવાબ નથી આપી શકતો. વિચાર કરો, કદાચ આજે જ આયુષ્ય પૂરું થાય તો બાળકો કંપની ચલાવશે કે નહીં? બોલો. એકચ્યુઅલી તમે ના જાઓ તો હારી ચલાવ, અડધું તો આપણે ઇન્ટરફિયર કરી 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 પેલા કામ નથી કરવા દે. ચીખણાઈ એટલા સંસ્કારો 50 વર્ષના, જાવા દો વાત પૂરી કરું. અને કાળ ઉપર તૈયાર છે તો મમ્મી પપ્પા હું તમને વિનંતી કરું છું કે અમે પ્રમાદ કેવી રીતે કરીએ. હા અમને ખબર હોય કે હજુ 50 વર્ષ જીવવાનું છે તો મને ગેરંટી લખી આપો કાર્ડમાં કે તમે 50 વર્ષ જીવવાનું છો, વાળ વાપો નથી થવાનું તમે લખી આપો, તો પછી હું 10 વર્ષ પછી ભીક્ષા પણ લખી આપ. તો હું પ્રમાદ કેવી રીતે કરું? કાલનો ભરોસો નથી, કાલ સૂરજ ઉગશે કે નહીં, તો આજનું કામ સમજદાર માણસ આજે જ કરી લે એવું કન્વિન્સ કરે છે. અને પિતાશ્રી કહે છે પરંતુ તમારે જેના માટે દીક્ષા લેવી છે, જે સ્વર્ગ માટે, જે તમારે સંયમ ધર્મ લેવો છે, એ સ્વર્ગના સુખો તો અત્યારે તમને અવેલેબલ છે. જોજો લોજિક મારો, તમે દીક્ષા લઈને સ્વર્ગમાં જશો ને અને વળી પાછા ત્યાં સુખ ભોગવશો, એ તો અત્યારે અવેલેબલ છે, તો સુકામ તમે આટલા બધા કષ્ટો ઉઠાવવા માટે દીક્ષા લો છો? જેટલા બને એટલા લોજિક આપવાની કોશિશ કરે છે. અને પુત્રો કહે છે કે અમે સ્વર્ગ માટે દીક્ષા નથી લેતા, અમે તો છકાય જીવની વિરાધના ન થાય, અમે એક પણ જીવ અમારા નિમિત્તે મરે નહીં એના માટે સંયમ લઈએ છીએ, યતના માટે સંયમ લઈએ છીએ.
અને મુક્તિ માટે સંયમ લઈએ છીએ. અમારે સ્વર્ગમાં નથી જવું, અમારે તો સ્વર્ગના બંધનો પણ તોડીને મુક્ત થવું છે. પિતાજી કહે છે, હવે થોડીક તાપી ચર્ચા કરે છે, અડધો ઢીલો થઈ ગયો પિતાશ્રી, અડધા ઢીલા, અડધો ના મળે, થોડો વિનય રાખવો પડે, અડધા ઢીલા થઈ ગયા. હવે પિતા આમ થોડું કેમ લાગ્યું કે ના, આમ આપણા બાળકોનો વૈરાગ્ય મોહ ગર્ભિત નથી, જ્ઞાન ગર્ભિત છે, એવું કન્વિન્સ થાય છે. તો હવે પિતાજી બીજો પ્રશ્ન પૂછે છે કે આ લોક, હવે થોડાક તાત્વિક પ્રશ્ન પૂછે, આ લોક કોનાથી પીડિત છે, આ લોક કોનાથી ઘેરાયેલો છે, અને આ લોકમાં એવું શસ્ત્ર કયું છે કે જે કોન્સ્ટન્ટ જીવ પર ચાલી રહ્યું છે. તાત્વિક પ્રશ્ન, ઇન્ટરેસ્ટિંગ જવાબ શોર્ટમાં જ આપી દઉં તમને. આ બાળક કહે છે, પિતાશ્રી આ લોક કોનાથી પીડિત છે પૂછો છો, તો જવાબ આપું તમને, આ લોક, લોક એટલે સંસાર, લોક એટલે સંસાર, જૈન દર્શનમાં લોક કહેવાય, એ તો ખબર છે ને, આ સંસાર મૃત્યુથી પીડિત છે. 10 વર્ષના બાળકોને જવાબ તો નથી, આ સંસાર મૃત્યુથી પીડિત છે. ગમે એટલો ધનવાન ઐશ્વર્યવાન જીવ હોય, અને ચક્રવર્તીઓ પણ બધું જ છોડીને, શાસ્ત્રમાં લખ્યું મોત જ્યારે આવે ત્યારે કૂતરો જેમ પેલાને ખેંચી લઈ જતો હોય, મૃત્યુ એવી રીતે ખેંચી લઈ જાય છે, પરવશ થઈને જવું પડે છે, એવું લખ્યું છે. તો કહે છે કે આ લોક મૃત્યુથી પીડિત છે, આ લોક કોનાથી ઘેરાયેલો છે, આ લોક જરાથી ઘેરાયેલો, જરા એટલે બુઢાપાથી ઘેરાયેલો છે. અને ત્રીજો પ્રશ્ન પૂછે છે, આ લોકમાં એવું કયું શસ્ત્ર છે જે સતત જીવ ઉપર ચાલે છે. જવાબ આપે છે, આ લોકમાં એક જ શસ્ત્ર છે, એ છે રાત અને દિવસ એ માણસના ઉપર ચાલે છે, અને આયુષ્યની દોરીને એ શસ્ત્ર એવરીડે તોડી રહ્યું છે. કયું શસ્ત્ર ચાલે છે? આ શસ્ત્ર એવું છે કે જે આપણી આયુષ્યની દોરીને એવરી મોમેન્ટ શું કરી રહ્યું છે, તમે અહીંયા 1.5 કલાક બેસવાના છો, બરાબર, તમારું આયુષ્ય વધવાનું કે ઘટવાનું? તમે તો 5 દિવસમાં જ્ઞાની થઈ ગયા, વાહ, ઘટવાનું. અને બહાર જઈને અમે 1 વર્ષ મોટા થયા, શું ખાસ મોટા થયા? આપણી ઉંમર વધે છે કે ઘટે છે? તત્વની નજરે જો, કોઈ જ્ઞાનીની આંખથી જો, તો એને લાગે કે આ 1 વર્ષ નાના થયા, કેમ કે મૃત્યુ જ્યારે આવવાનું હતું તમે 1 વર્ષ મૃત્યુની નજીક ગયા. આયુષ્ય ટૂંકાણું લંબાણું નથી, એટલે કોઈ મોટા નથી થતા, આપણે બધા ડે બાય ડે શું થઈ છે, ના ટૂંકા એ શસ્ત્ર ચાલી રહ્યું છે. ત્યારબાદ આ બાળકો કહે છે કે જે રાત્રિ વીતી ગઈ છે, એ રાત્રિમાં જો ધર્મ કર્યો હોય તો એ રાત્રિઓ સફળ બને છે, અને જો ધર્મ ન કર્યો હોય તો એ રાત્રિઓ નિષ્ફળ બને છે. બાળકોનો કેટલો માર્મિક ઉપદેશ છે. જેટલા રાત્રિ દિવસ, રાત્રિ શબ્દ એટલા માટે વધારે વાપર્યો છે કે લગભગ આરાધના વધારે મુનિઓ ક્યારે કરે? રાત્રિના અંતિમ પ્રહરમાં, અથવા તો સવારે રાત્રિના છેલ્લા પ્રહરમાં, એટલે ગુડ મોર્નિંગ, અને રાત્રિના અંતિમ પ્રહરમાં, એટલે સુવા જાવ ત્યારે. તમે જોજો, કોઈ પણ આરાધક હોય ને, જૈન સાધુ, એની આરાધના કરવાનો બેસ્ટ ટાઈમ રાતના સૂતા પહેલા, અને હજુ સવારે રાત્રિનો છેલ્લો છેડો બાકી છે, 3 વાગ્યા પછી ત્યારે સાધના. એટલે કહે છે કે આરાધના કરનારની રાત્રિઓ સફળ થાય છે, અને આરાધના નથી કરતા એની રાત્રિઓ નિષ્ફળ થાય છે. તમારા 50 વર્ષ આયુષ્ય જો પૂરા થયા હોય, 60 વર્ષ પૂરા થયા હોય, તો વિચાર કરો કેટલા દિવસો સફળ ગયા અને કેટલા દિવસો નિષ્ફળ ગયા. જેટલા દિવસો આરાધના કરી એટલા સફળ, જેટલા ન કરી પ્રમાદમાં ગયા, આરમ સમારંભમાં ગયા, કીટી પાર્ટીમાં ગયા, એટલા દિવસો
મને આજે સવારે એક વિચાર આવ્યો, કહો. તમને ખબર છે કેવા ના છે, તમે બોલો ને સાહેબ, હજુ 10 મિનિટ ટાઈમ છે ને. મને આજે સવારે જ વિચાર આવતો હતો, આ જૈન આચાર્યો, આ તીર્થંકરો, આ વિધિકારો કેટલા બધા દૂરદ્રષ્ટિ હતા, કે એમને એવા એવા અનુષ્ઠાનો મૂક્યા, એવી એવી તપસ્યાની વ્યવસ્થા મૂકી, એવા એવા આરાધના કરવાના જબરજસ્ત આલંબનો મૂક્યા કે ભલે સંસારમાં જીવતો હોય, ભલે ભોગ ભોગવતો હોય, પણ વચ્ચે 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 એવા આલંબનો મૂકી દો કે ભોગની પકડ ઓછી થાય અને જીવ ત્યાગના માર્ગે જાય. આ એમની લીવડી મૂકી દીધી 9 દિવસ, પછી વર્ષમાં 2 વાર. તમે ગમે એટલા ભોગ ભોગો, આયુર્વેદની ઓળીમાં 9 દિવસ તો 2 વાર આરાધના કરો ને. હવે 9 દિવસ અત્યારે આટલી આરાધના કરી લેશો ને, આવતી આયુર્વેદની ઓળી સુધી વૈરાગ્ય ટકશે કે નહીં થોડો ઘણો? એ શરમ રાખજો મારી. અને આવતા આયુર્વેદની ઓળી, અરે પર્યુષણ સુધી ટકશે કે નહીં? 8-10 મહિના પછી પર્યુષણ લો, ઓગસ્ટમાં જ આ વખતે તો વહેલા લો. પર્યુષણ સુધી તો આ ટેમ્પો રહેશે કે નહીં? આ જ્ઞાનીનો આપણો ઉપકાર કેટલો, કે આ ભોગમાં એટલા બધા પાપ બાંધે છે, કમસે કમ એને થોડાક આ રસ્તે વાળીએ. અને એના એ રસ્તે વાળવા માટે કેટલા બધા ઉત્સવો ગોઠવ્યા. આ આયુર્વેદ ઉત્સવ છે. અને 9 દિવસ તો નાસ્તિક પણ માણસ હોય ને એને આયુર્વેદ કરવાનો ભાવ થઈ જાય. આટલા બધાને જોતા હોય, આ એ કરે છે તો હું એ કરું, આ એ કરે છે તો, અરે સ્વામીજી કરે આપણે ન કરીએ. લે એકચુલી આયુર્વેદ કરવાનો મારો એક 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 મારો પ્રયોજન એ પણ હતું કે હું કરું, મારી પ્રેરણાથી પણ કોઈ કરે. આ પ્રતિભાઈ કે તમે કરો, હું કેમ ન કરું ને? ક્યારેક 2, 4, 5 કર્યા ને, પણ પૂરા 9 દિવસ નથી કર્યા. કે તમે કરી શકો તો હું કેમ નહીં? કેટલા કેટલા લોકો કે તમે કરી શકો, તમે તમે તો વ્યાખ્યાન આપો, આટલું બધું તમે કરો આ, અને છતાં તમે જો કરી શકો પહેલી વાર તો અમે કેમ ના કરીએ? હું મારા આયુર્વેદ માટે એટલું બધું બોલ્યો છું કે હવે 9 દિવસ કાઢે છૂટકો. હવે તો એવો ભાવ સેટ થઈ ગયો છે કે પારણું કરવું હશે તો તમે હવે કાલ સવારે ઉઠીને કોઈ ભાવના જ નહીં. પણ સ્વામીજી આયુર્વેદ ની સાતા ને સીધું લોક જ, સીધું લોક. હા, પણ આ સંઘનું બળ છે સાહેબ. હું માનું છું આ વાતાવરણનો પ્રભાવ છે, કે આમાં ગમે એટલો ઢીલો હોય ને, આ માહોલ જોયો ને સાહેબ, એક જગ્યાએ મેં એવું જોયું કે આયુર્વેદમાં ખાલી સેવા કરવા આવે ને, અને સેવા કરતા કરતા એને પણ મન થઈ જાય. આ આટલો દુબળો પતરો વ્યક્તિ આયુર્વેદની ઓળી કરે ને, હું આટલો કટકો ખાલી ખાલી ચમચા એની થાળી નાખ્યા જ કરું, મારાથી આયુર્વેદ નતા. અને ઘણા જુઓ સાહેબ, એટલા એટલા આહાર સંજ્ઞા હોય ને, કે આયુર્વેદની ઓળી નહીં થાય પણ 3 હું 9 દિવસ આયુર્વેદનું 3 ટાઈમ ખાઈશ. મારું તો ખાઈ લઈશ મારા જે રેગ્યુલર, પણ આયુર્વેદ માં હું થોડોક લાભ લઈશ. આહાર સંજ્ઞા હોય કરી ન શકે સાહેબ, દર 2 કલાકે કઈક જોઈએ. અને એટલે ભગવાને આહાર સંજ્ઞા કીધી છે. કઈ સંજ્ઞા? સંજ્ઞા એટલે સંસ્કાર, જન્મો જન્મોના. એ તમને કરવા ન દે તપસ્યા. ખેર, આગળ જાઓ. અને પિતાશ્રી કે છે કે કામ કરીએ. હવે પિતાશ્રી ખબર પડી ગઈ કે આ છોકરા લગભગ અટકવાના, આમ થોડીક કૃતમ મળી જ જાય. એટલે પિતાશ્રી કે છે કે એક કામ કરો, હવે વાંધો નહીં, તમારે સાધુપણું લેવું જ છે ને, પેલા એક કામ કરી, આપણે બધા હું તમારી સાથે, આપણે બધા પેલા ગૃહસ્થમાં રહીને 12 વ્રત પાડીએ, આરાધના કરીએ, અને પછી જયારે મારી ઉંમર થાય ને ત્યારે આપણે બધા ભેગા દીક્ષા. આમ આમ કેટલું લોજિકલ લાગે, તો કઈ વાંધો નહીં, બરાબર છે. હવે એટલે જો પિતાજી ભેગા આવતા હોય તો 5 વર્ષ બીજા રોકાઈ જઈએ, પણ આનો સંકલ્પ છે. પેલા મુનિને પ્રોમિસ આપીને આવ્યો છે, રોકાજો હમણાં આવું છું. મુનિ 1 કલાક રાહ જોઈ લીધે છે, હમણાં 2 જુઓ પામવાના છે. હજુ મુનિજી ત્યાં છો?
અને આ ઉતાવળ કરે છે કે આજના આપણે ડાયલોગ ચાલે છે. પુત્રો કહે છે કે પિતાજી કાલની ઈચ્છા એ જ કરી શકે, તમે કહો છો ને પછી કરશું, હવે જોજો. ધરાકો કહે છે, હે પિતાજી આપણે કાલે દીક્ષા લેશું એવી ઈચ્છા તો એ જ કરી શકે જેને મૃત્યુ સાથે દોસ્તી હોય. જો તમે ડેથ સાથે ફ્રેન્ડશિપ કરી હોય ને, ડેથ આવવાનું તમને કહે જરા એ ઉતાવળી ન જરા, અને એટલું ઉતાવળ શું છે, તારે લઈ જવો છે મને લઈ જજે જરા લાગ્યો. મૃત્યુ સાથે જો ફ્રેન્ડશિપ હોય તો અમે રોકાઈ જઈએ. નંબર વન, તમને કેવો મૃત્યુ સાથે દોસ્તી છે, ફ્રેન્ડશિપ છે. બીજો પ્રશ્ન કરે છે, મૃત્યુથી શું મોત આવશે ત્યારે આપણે ભાગી શકશું, દોસ્તી તો હોય ચલો પણ મોત આવે આપણે ભાગી જઈએ એવું બની શકશે? મૃત્યુથી ભાગીને આજ સુધી કોઈ બચ્યું? જેટલી બચવાની કોશિશ કરશો ને મૃત્યુનો સાક્ષાત્કાર ત્યાં થશે. અને ત્રીજી વસ્તુ કે છે કે જો તમે જાણતા હોય કે હું મરવાનો જ નથી, અમર પટ્ટો બાંધીને આવ્યો છું, તો આપણે બધાએ પછી દીક્ષા લઈ. બોલો હવે શું જવાબ આપે? આમાં આમાં કોઈ વાત અતિશયોક્તિ વાત મને કઈ પાડે, હકીકત છે કે નહીં? અને આટલી વાત સાંભળીને કહે છે કે ભૃગુ પુત્ર નું હૃદય પરિવર્તન. શ્લોક તો ઘણા બધા છે ને, ખાસ ખાસ તમને લીધા. અને ભૃગુ પુત્ર, ભૃગુનું હૃદય પરિવર્તિત થાય છે અને એ મનમાં વિચાર કરે છે કે જો તમે બંને દીક્ષા લેવાના હો તો પછી હું ઘરમાં રહી શું કરું? જો તમે જ ચાલ્યા જવાના હોય, હું શેના માટે જીવું છું? હવે તમારા માટે. અને તમે જ જો ચાલ્યા જવાના હોય તો મને આ ઘરમાં રહેવાનો કોઈ મતલબ, હું પણ તમારી સાથે દીક્ષા લઉં છું અને એ દીક્ષા લેવા માટે સંકલ્પ. એને રોકવા વાળું કોણ? હા જો કેટલું જ્ઞાન થઈ ગયું, હવે યશ આવવું પડશે. ઓહો, આ અધ્યયન તો ખાસ વાંચજો, કોઈ અધ્યયન છોડવા જેવું નથી. આ પ્રદીપભાઈ રોજ એનાઉન્સ કરે છે કે પીડીએફ ફાઇલ મોકલીએ છે, વાંચજો. હવે યશા એને સમજાવશે. યશા કહે છે, પેલો કહે છે ભૃગુ કે મારે દીક્ષા લેવી છે, ત્યારે યશા એને રોકવાની કોશિશ કરે છે. પણ આ બુઢાપામાં અત્યારે જેમ એક બુઢો હંસ સમુદ્રમાં વહેતો હોય, તરતો હોય અને એ પ્રવાહની સામે કાંઠે જતો હોય ઉલટી દિશામાં, તો શું બુઢો હંસ એ સામે કાંઠે યાત્રા કરી શકે રિવર્સ દિશામાં? એમ આ ઘડપણમાં તમે સાધુપણું નહીં પાડી શકો, રેવા દો. અને બીમાર પડશો ઘડપણમાં તો કોણ તમારી સેવા કરશે? અહીંયા હું તો છું, મેં હું ના, અહીંયા હું તો છું. કેટલું સરસ લોજિક છે ને, અહીંયા હું તો છું. તમારે જે એનો જ્યારે જે જોઈએ ત્યારે રાબનું પાણી, આનું પાણી, તમારે જે ખાવું પીવું હોય બધું જ બનાવી દઈશ. તમારે તકલીફ શું, હું તમારી અર્ધાંગની બનીને રહીશ. તમે સાધના કરો, ડિસ્ટર્બ નહીં કરું, ત્રણેક ટાઈમ તમને રસોઈ મળી જશે, સાધના કરો ને. ભૃગુ કે મારા બાળકો આ યુવાવસ્થામાં જો આ વૈરાગ્ય આવતો હોય અને આટલા ભોગ ભોગવ્યા પછી પણ જો આપણને અક્કલ ના આવે, ધિક્કાર છે ભોગને, અત્યારે જ મારે જોવું છે, એમ આ સમજાવે છે. અને આગળ પછી ધીરે ધીરે જ્યારે પત્ની સમજાવે છે ત્યારે ભૃગુ કહે છે કે મારે તો આજે જ એમની સાથે દીક્ષા લેવી છે, ત્યારે યશાને પણ એમ થાય છે કે તમે જ જો ચાલ્યા જવાના હોય તો પછી હું રહીને શું કરું? તો હાલો વેલકમ, એકલા રહીને શું કરે? ઘરમાં એકલાને મન લાગે સાહેબ, હાલો હું એમ પ્રભુની આરાધના કરીશ, સાધના કરીશ. જો પુત્રો જ જતા હોય અને તમે પણ જો જતા હોય તમારા આલંબન ઉપર તો જીવું છું, તો હું પણ તમારી સાથે, એ પણ સાથે દીક્ષા લેવા તૈયાર થાય છે. ચાર જણા દીક્ષા લેવા તૈયાર.
એને આખું કુળ દીક્ષા લેવા તૈયાર થાય છે. હવે જેટલી સંપત્તિ હતી ભૃગુ પુરોહિતની, રાજ્યનો નિયમ હતો કે જો ઘરના બધા જ દીક્ષા લે તો એ સંપત્તિનો માલિક કોણ? રાજા. અને રાજાને ખબર પડી કે ચારે દીક્ષા લેવાના છે. હજુ રાહ નથી જોતા, હજુ તો ઓફર આવે એના પહેલા જ રાજા ગાડા મોકલાવે છે. જાઓ ક્યાંય પૂછી ફીને બીજા કોઈને દાન પુણ્ય ન કરી દે, આ લઈ આવો ગાડા ભરી ભરીને સંપત્તિ. ઓહ, અને ગાડા જ આવી છે અને ગાડા ભરીને સંપત્તિ લાવે છે. અને એ ગાડા આવી રહ્યા છે, કમલાવતી રાણી ઝરોખામાં આ જોઈ રહી છે. ગાડા આવી રહ્યા છે, એને ખબર નથી શું થઈ રહ્યું છે. એ પૂછે છે પોતાના મંત્રીને કે આટલી ધૂળ ક્યાંથી ઉડી રહી છે? ગાડા આવે શું ઉડે? આટલી ધૂળ ક્યાંથી ઉડી રહી છે? ત્યારે મંત્રી કહે છે કે જે આપણા પુરોહિત હતા એમના બે પુત્રો પુરોહિત પોતે અને એમની પત્ની ચારે ચાર દીક્ષા લઈ રહ્યા છે, એટલે બધી જ સંપત્તિ તમારા પ્રાણ પ્યારા રાજાએ આ ગાડા મોકલ્યા હતા એ સંપત્તિ બધી જ રાજ દરબારમાં આવી રહી છે. રાજ દરબારમાં તરત આ કમલાવતી રાણીને થાય છે કે ચારે ચાર જણાએ દીક્ષા લઈ લીધી, એનો મતલબ છે કે એમણે આ સંપત્તિમાં, આ ભોગમાં, આ સંસારના રાગ રંગમાં સુખ દેખાણું નહીં. જો એ આટલી બધી અઢળક સંપત્તિ છોડવા તૈયાર થયા છે, ચારે ચાર જણા જો એક ઘરના, તો હું આ રાજ દરબારમાં રહીને શું કરું? કમલાવતીને વૈરાગ્ય આવે છે આ જોઈને ઝરોખામાં. અને સાહેબ એક મિનિટ ટાઈમ લઈને કહું, કમલાવતી તમને થાય કમલાવતી કેવી રીતે કમલાવતી આવે તો અમને કેમ ના આવે? કમલાવતી ને તો ના કઈ લેવા દેવા અને જાતિ સ્મરણ નહીં, કઈ જ નહીં. પણ થોડીક લિંક આપી દઉં, કમલાવતી કોઈ સાધારણ શ્રાવિકા નથી. કમલાવતી ના માથા ઉપર ગુરુની આણ હતી. કમલાવતી ગુરુની ઉપાસિકા હતી, ગુરુની આજ્ઞામાં ચાલતી હતી. અને રાજ દરબારમાં રહીને પણ નિત્ય છ આવશ્યકની આરાધના કરતી હતી. કમલાવતી ગુરુની આ જેમ એક સ્ત્રી ઉપર પતિનો હાથ હોય એમ કમલાવતીની ઉપર ગુરુની આ હતી. સામાન્ય સ્ત્રી નથી કમલાવતી, જીવન ચરિત્ર વાંચો. અને એને વૈરાગ્ય આવે છે અને એ એમના રાજા સમ્રાટને કહે છે, શું નામ? ઈશુકાર રાજાને કહે છે કે આ ગાડા શેના આવી રહ્યા છે? સાંભળજો બે મિનિટ પૂરું કરો. આ ગાડા શેના આવી રહ્યા છે? તો કે બધા દીક્ષા લેવાના છે ને, એટલે મેં ગાડા મોકલ્યા હતા. કોણે કર્યા હતા દોડદાય? શું આપણા રાજ દરબારમાં સંપત્તિ ઓછી છે કે તમને એના ઉપર મોજ આવે? જોજો સાહેબ, ગુરુની આણ હોય ને તો શ્રાવિકા આવો ઉપદેશ આપે. અને આ કે છે પણ અમારે તો આખું આખું શું કહેવાય, રાજ ચલાવવાનું, આટલું બધું ચલાવવાનું, તો તારો તો તારું રાજ એના સંપત્તિ વગર અટકી જતું હતું, અત્યાર સુધી ચાલતું નતું. આ તારી તૃષ્ણા છે, આ તારો લોભ છે કે કોઈની સંપત્તિ ઉપર તારી નજર બગડી છે. આને શ્રાવિકા કહેવાય બહેનો, અને ધર્મ પત્ની કહેવાય. જો પુરુષ આડા રસ્તે જતો હોય, અટકાવવાની તાકાત, કર્તવ્ય અને ફરજ તમારી છે. તારા વિચાર એમ કરવાનું, શું વિચારો ખાત ના વિચાર એમ કરવાનું. તો તમારું તમારું સ્ત્રી પણ વિષયમાં તો ક્યારેક મોકો મળશે તો કઈ ગીતાની અંદર સ્ત્રીના કેટલા ગુણો બતાવે? છ ગુણો સ્ત્રીના છે, અત્યારે નથી લેતો, ટાઈમ થઈ ગયો મને ખબર છે. તો હું બોલવાનું જ નથી, તમે ચિંતા જ નહીં કરો. તો શું વાત કરતો હતો? આ તો જરા ઉશ્કેરાવું ને, સ્ત્રીઓની કેટલું પરાક્રમ હોય છે. અને કહે છે કે
શું સમજાવે છે સાહેબ? ગુરુ ની કેટલી કૃપા હશે. એ કહે છે કે જેમ કોઈ વ્યક્તિએ ખાધેલું, બિલાડા કૂતરા એ ખાધેલું હોય અને પછી વધે ને એને ખાય, એને કૂતરા બિલાડા કહેવાય. અહીંયા 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 કોઈ મોટો પ્રોગ્રામ હોય, મહાવીર જયંતિના દિવસે છે, ફોલોડ આંબીલા છે. ના ના, બે વ્યવસ્થા છે, હા, કંઈક બે અલગ અલગ આંબીલ વાળાની વ્યવસ્થા અલગ જમવાની અને આંબીલ વગરના. મને ઘણી વાર થતું હતું કે એ દિવસે આપણે બધા સંઘ આંબીલ કેમ ના કરે, તો એક દિવસ બધા આંબીલ કરે, બબે વ્યવસ્થાઓ કરવી, સ્પોન્સર ગોતવા, અને સ્પોન્સર ગોતવા વાળા ઉપર એનો એનો વળી પાછું એનાઉન્સમેન્ટ કરવું, અને કોઈ સ્પોન્સર તૈયાર નતા તો મને કે સ્વામીજી તમે જરાક વજન આપજો. આ બધી ઉપાધિ જ નહીં, આંબીલ જ કરાવી તો દ્રવ્ય લાભ ભાવે લાભ. સાહેબ સોરી, હું અતિક્રમણ કરું છું, પણ આ કહે છે કે જેમ આખું પાર્ટીમાં ભોજન બધાએ ખાઈ લીધું હોય અને વધ્યું ઘટ્યું હોય, એ કોણ ખાય? કૂતરા ને બિલાડા. તમારી આ સંપત્તિ ઉપર જે લાલચ જાગી છે, કૂતરા બિલાડા સિવાય બીજું કઈ જેવું આ સાંભળે છે તો ભલે હું તમારા ભેગો હું એ રિક્ષા લઉં છું. આને કહેવાય સત્સંગનો પ્રભાવ. એક વ્યક્તિની જ્યોતિ હળગઈ બે ભાઈઓની, એનાથી એના પિતાશ્રીની જ્યોતિ સળગી. તમસો માં જ્યોતિર્ગમય, અંધકારથી પ્રકાશ તરફ. અને જ્યારે પિતાશ્રીની જ્યોતિ સળગીને વૈરાગ્ય આવ્યો તો યશા રાણીની જ્યોતિ સળગી. એ બંને જ્યારે આખો પરિવાર જ્યારે આ રસ્તે આવ્યો અને કમલાવતી જોવે છે ગુરુની કૃપાથી, ત્યારે એને પણ આ જોઈને વૈરાગ્ય આવે છે કે આ આખો પરિવાર છોડી શકે તો હું એ કેમ નહીં. અને આ બધું જ જોઈને જ્યારે લાગ્યું કે રાજા પણ ફસાણા છે, આ સંપત્તિની લાલચમાં મારે બોધપાઠ આપવો જોઈએ, એને પ્રેરણા આપે છે અને રાજા પણ તૈયાર થાય છે. આ છ જણ વાજતે ગાજતે વર્ષિદાન, વર્ષિદાન નહીં, કાલનો જ ભરોસો નથી, હું વર્ષિદાન ખા વર્ષિદાન જે એક એક વર્ષ રાહ જોવે, હજુ આ કરી લઉં આ કરી લઉં પછી દીક્ષા લઉં. સમજી લેજો, વૈરાગ્ય કાચો છે અત્યારે જ. અને આ મુનિઓ જે ઇંતજાર કરી રહ્યા છે એમની પાસે આવીને છ છ જણ વિકસિત થાય છે, આરાધના કરે છે, સાધના કરે છે અને એ જ ભાવમાં મુક્તિનું ભાત પાડે છે. છેલ્લો ખાલી એક જ ખાલી વાંચી જ લઉં ચાર લાઈન આગળ નહીં. જેમના આત્મા પૂર્વ જન્મના કુશળ ભાવનાથી ભાવિત હતા તે બધા જ પૂર્વ જન્મના ભાવનાથી ભાવિત હતા. આજે એટલો સમય નથી, નહીં તો આ છ એ છ જણ છે ને એકચ્યુઅલી પૂર્વે સાથે રહી ચૂક્યા છે. ક્યારેક કહીશ, છ એ છ જણ પૂર્વે સાથે રહી ચૂક્યા છે. અને આ જન્મમાં તમે જુઓ, બે બ્રાહ્મણ, બે ક્ષત્રિય, ભૃગુ આપણે સોરી કોણ, ઈસુકાળ રાજા ને રાણી તો ક્ષત્રિય છે, આ બ્રાહ્મણ અને પેલા બે પુત્રો, આ છ એ છ અલગ અલગ જગ્યાએ હોવાથી બધા જ પાસે ઋણાનુબંધના કારણે ભેગા થયા. અને છ છ જણા પહેલા ક્યારેક સાથે સમૂહમાં એક રૂમમાં રૂમમેટ તરીકે રહ્યા હશે, એકા બીજાને વૈરાગ્યમાં મોટિવેટ કરતા હશે, કોઈ ઢીલું હશે એ રાતના ના ખવાય ચોવ્યા કરી લે, એકબીજાને પ્રેરણા આપી હશે. તો અહીંયા પણ એકબીજાને પ્રેરણા આપીને છ છ જીવો વૈરાગી બને છે અને છ છ જીવો દીક્ષા લે છે. એટલે કહે છે કે પૂર્વ જન્મમાં કુશળ ભાવનાથી ભાવિત હતા, પૂર્વનું બાંધેલું હતું ભાતું ભાવિત હતા તે બધા જ રાજા રાણી બ્રાહ્મણ પુરોહિત બ્રાહ્મણી યશા અને બંને પુરોહિત કુમારો અર્હતના શાસનમાં આવી દુઃખનો અંત કરી ગયા અને મુક્તિધામને પ્રાપ્ત કરી ગયા. એ ભાવ સાથે આજની વાતને વિરામ આપું છું. ઓમ અરહમ ઓમ અરહમ. આપનો આવો સત્સંગ અમારા સૌના જીવનમાં ઉગી નીકળે અને એવો અમારો પુરુષાર્થ થાવ અને
આપના આવા સુંદર સ્વાધ્યાય માટે અમે સૌ આભારી છીએ. થોડી સૂચના, કાલે ધ્યાન પ્રવાહ દરમિયાન આપ આવો ત્યારે શાંતિથી આવીને બેસવાની નથી, સેલ ફોન બંધ કરીને આવો. રોજ ગુરુજીને રોજે આ સૂચના આપવી પડે છે, એ સારું ના લાગે. રાત્રે આજે રાત્રે 8:30 સ્વાધ્યાય, અધ્યાય 20 આજે સ્વાધ્યાય છે. કાલે સવારે અધ્યયનમાં સ્વાધ્યાયમાં અભિનવ સામાયિકનું આયોજન કરેલું છે, તો સર્વોને સામાયિકના ઉપકરણ લઈને આવવા વિનંતી. તમારું કટાસનું ચરવડું મૂકવાથી અહીંયા જ આપણે નીચે બેસવાની વ્યવસ્થા કરીશું. જેને સામાયિક માટે ખુરશીમાં બેસવો તે પણ આપણે પાછળ એ પણ વ્યવસ્થા કરીશું. એ સવારે 10 વાગ્યાનો સમય છે, એટલે પ્રવચન અને બધું સાથે જ 10 થી 12 સુધીમાં અભિનવ. કાલે 10 થી જ આખો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. કાલે 10 થી જ આખો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. સામાયિક 10 વાગે ચાલુ થશે. કેમ કે બંને પ્રોગ્રામ કમ્બાઇનિંગ કર્યા છે, કેમ કે એક સાથે એકચ્યુઅલી કાલે બપોરના હતું. મેં યુનો વિપુલભાઈને કમિટીને રિક્વેસ્ટ કરી અને સવારે કમ્બાઇનિંગ કર્યું છે. યુનો બીકોઝ ધેર આર સો મેની અધર થિંગ્સ ટુ ડુ. તો હા, બપોરે 1:30 વાગ્યાનું લખ્યું છે, એ સવારે આપણે સ્વાધ્યાયમાં સાથે ભેગું આયોજન કરી. એટલે 10 વાગે ચાલુ થઈ જશે કાર્યક્રમ. જે લોકો ધ્યાનમાં નથી આવતા, મોડા આવે છે, એમને વિનંતી કે બધા 10 વાગે પહોંચી જજો, એટલે સામાયિકની વિધિથી વંચિત ન રહો. અને એની અંદર સ્વાધ્યાય તો છે જ, વાચના છે જ, ઉત્તરાધિકાર સૂત્રનું પ્રવચન છે જ, બંને સાથે કરીશું. હા, શનિવારે સવારે 10 વાગે જે ગઈ સાલ આસો માસની હોળી દરમિયાન જે લઘુ સિદ્ધચક્ર પૂજન કર્યું હતું, એવું લઘુ સિદ્ધચક્ર પૂજન કરવાનું છે 10 થી 11 સુધીમાં. અને તો એ માટે જેને ભાગ લેવો હોય તો નામ લખાવી દો. તમારે એના માટે કેટલી વ્યવસ્થા કરવી, કેટલા યંત્ર બનાવવા, યંત્ર અથવા તો જે પ્રિન્ટેડ કરવાનું છે કોપી કરવાની ખબર પડે તો એના માટે RSVP નું ફોર્મ છે ઓનલાઈન, તો તમે ખાલી ક્લિક જ કરવાનું છે તમારું નામ, તો મેં સંખ્યા ખબર ન, અને તમને સંખ્યા ખબર પડે. અને જો RSVP ત્યાં નહીં થઈ શકતો તો મને પણ આજે નામ આપી દઈ શકો નીચે, તો મને સંખ્યા ખબર પડે. એના માટે કોઈ નકરો નથી, ખાલી ઘરેથી તમારું આસન લઈને આવવાનું, પૂજાના કપડા એમાં પૂજાના કપડા જરૂરી છે. અને લઘુ સિદ્ધચક્ર પૂજન છે, આખું બધું ખાલી વાસક્ષેપની પૂજા કરવાની છે. તમારી પાસે જો ગઈ વખતના યંત્ર કે પહેલાં પણ પૂજન વખતના યંત્ર અને પુસ્તક હોય તો એ ભૂલ્યા વગર સાથે લઈને આવજો. અને એ પછી 11 વાગે પછી આબેતા મુજબનો આપણો સ્વાધ્યાય ચાલુ રહેશે. અને શનિવારે બપોરે પછી 1:30 વાગે પ્રભુ જન્મ મહોત્સવ છે, એનો મોટો મહાવીર સ્વામીનો જન્મ મહોત્સવ પ્રોગ્રામ છે, તો એના માટે મુખ્ય લાભાર્થીના $501નો નકરો છે અને $14 $51નો નકરો છે. અને આજે રાતનો વિષય છે સંવાદ નાથ અનાથનો, 20મો અધ્યાય, અનાથી મુનિ, અદ્ભુત પ્રસંગ. અને આવતીકાલે સવારે 15મો અધ્યાય, સવારે આપણે 12-13 એવી રીતે લઈએ છીએ, રાતના આગળથી લઈએ છીએ. તો સવારે મહાવીર, પ્રભુ મહાવીરના શાસનનો સાધુ કેવો હોય એ આવતીકાલે સવારે. સવારમાં કથાનો યોગ પૂરો થાય છે, હવે થોડો ટ્રેક બદલાય છે ઉત્તરાધીનમાં, એટલે પ્રભુ મહાવીરના શાસનનો સાધુ કેવો હોય એ 2 દિવસ ચાલશે, સવારે, કાલ અને પરમ દિવસે એ ક્રમ ચાલશે. થેન્ક યુ. માંગલી પેલા, સોરી, આઈ મિલ નું પચકા. દેવગુરુ ધર્મની સાક્ષીએ કાલે સવારે 9:00 સુધી ધારણા પ્રમાણે આઈમ્બિલ ઉપરાંત વિહંપિહારમસણમ પાણમ ખાતે સાધિમનથા ભૂમિણમ સહસાગારેણમ સભ્યસમાહી વત્યાગારેણમ પાણમ ઓશીરા. માંગલિક ચત્તારિ મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મ મંગલમ ચત્તારિ લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા ચત્તારિ શરણમ પવજ્જામિ અરિહંતી શરણમ પવજ્જામિ સિદ્ધૈ શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ વસગ્ગહરમ પાસમ પાસમ વંદામિ કમગણમુક્કમ વિસહર વિસનિન્નાસમ
मंगल कल्याण आवास मंगूठी अमृत से लब्धि तणा भंडार गुरु गौतम ने समरीय मनवांचित फलदातार सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणम जयनम जयति शासनम जिन शासन की श्रवण भगवान महावीर स्वामी की आज के आनंद की ધન્યવાદ. બરાબર દેખાડા ની બહુ ઓછા.